Sahajananda Swamine
Namo Nama. Swaminarayan, 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 Swaminarayan. Swaminarayan Bhagavanani
ಶ್ರೀನರನಾರಾಯಣ ದೇವನಿ ಜಯ ಶ್ರೀಲಕ್ಷ್ಮೀನಾರಾಯಣ ದೇವನಿ ಜಯ ಶ್ರೀರೇವತಿ ವಳದೇವಜಿ ಹರಿ ಕೃಷ್ಣ ಮಹಾರಾಜನಿ ಜಯ ಶ್ರೀರಾಧಾಕೃಷ್ಣ ದೇವನಿ ಶ್ರೀ ಘನಶ್ಯಾಮ ಮಹಾರಾಜನಿ ಜಯ ಶ್ರೀ ವಿಘ್ನ ವಿನಾಯಕ ದೇವನಿ ಜಯ ಶ್ರೀ ಕಷ್ಟಭಂಜನ ದೇವನಿ ಜಯ ಶ್ರೀ ಆದಿ ಆಚಾರ್ಯ ಅಯೋಧ್ಯಾ ಪ್ರಸಾದ್ಜಿ ಮಹಾರಾಜ ಓ ಪಾರ್ವದೇವತೆ ಹರ ಹರ ಮಹಾದೇವ ಹರ. ಪರಮ ಕೃಪಾಳು ಪರಮಾತ್ಮ ಪರತ್ಪರ ಪರಬ್ರಹ್ಮ ಉಪಾಸ್ಯ ಇಷ್ಟದೇವ ಭಗವಾನ್ ಶ್ರೀ ಸ್ವಾಮಿನಾರಾಯಣ ಮಹಾಪ್ರಭು ಭರತ್ ಖಂಡ ರಾಜಾಧಿರಾಜ ಭಗವಾನ್ ಶ್ರೀ ನರನಾರಾಯಣ ದೇವ್ ಮಹಾಪ್ರತಾಪಿ ರೇವತಿ ಬುಡದೇಜ ಹರಿಕೃಷ್ಣ ಮಹಾರಾಜ್ ವೃತಾಲಯ ನಿವಾಸಿ ಭಗವಾನ್ ಶ್ರೀ ಲಕ್ಷ್ಮೀನಾರಾಯಣ ದೇವ್ ನಿಜ ಮಂದಿರ್ಮಾ ವಿರಾಜಮಾನ ಭಗವಾನ್ ಶ್ರೀ ರಾಧಾಕೃಷ್ಣ ದೇವ್ ಘನಶ್ಯಾಮ್ ಮಹಾರಾಜ್ನ ಶ್ರೀ ಚರಣೋನಿ ಅಂದರ ವಂದನ ಪ್ರಣಾಮ ಕರಿ. ವ್ಯಾಸಗಾದಿನೆ ವಂದನಾ ಕರಿ, ಸತಶಾಸ್ತ್ರನೆ ವಂದನ ಕರಿ, ಜಮ್ನಿ ಆಜ್ಞಾನೆ ಆಶೀರ್ವಾದತೀಯ ದಿವ್ಯ ಆಯೋಜನ ಥೈರವು ಸೇವಾ. ಪರಮಪೂಜ್ಯ ಆಚಾರ್ಯ ಮಹಾರಾಜ ಶ್ರೀ ಕೌಸಲಂದ ಪ್ರಸಾದಜಿ ಮಹಾರಾಜ ಶ್ರೀನ ಶ್ರೀಚರಣಮ ಆಪಣ ವಂದನಾ ಕರಿ, ಸಮಗ್ರ ಧರ್ಮ ಕುಲ್ನೆ ಪಣ ವಂದನ ಕರಿ. ಪೂಜನೀಯ ವಂದನೀಯ ಸರ್ವೈ ಸಂತೋ ಉಪಸ್ಥಿತ ಬ್ರಹ್ಮಚಾರಿ ಸ್ವಾಮಿ ಆದಿ ಸರ್ವೇನ ಚರಣಮ ಆಪಣ ವಂದನ್. ಆ ಪ್ರಸಂಗನ ಸರ್ವೇ ಯಶಸ್ವಿ ಯಜಮಾನ ಶ್ರೀಯೋ ಶ್ರೀಜಿ ಮಹಾರಾಜ್ನ ವಾಲಾವಾಲ ಸರ್ವೇ ಕಥಾ ಪ್ರೇಮಿ ಭಾವಿಕ ಭಕ್ತಜನೊನೆ ಪ್ರೇಮನೆ ಭಾವಪೂರ್ವಕ ವ್ಯಾಸಗಾದಿಯತಿ ಜಯ ಸ್ವಾಮಿನಾರಾಯಣ. ಚಪಯ ಧಾಮ್ನ ವಿಸೆ ಆದಿ ಆಚಾರ್ಯ ಮಹಾರಾಜ್ ಶ್ರೀ ಅಯೋಧ್ಯಾ ಪ್ರಸಾದ್ಜಿ ಮಹಾರಾಜ್ ರಾಮಶರಣಜಿನೇ ಭಗವಾನ್ನ ದಿವ್ಯ ಚರಿತ್ರೋನಿ ಕಥಾನು ಶ್ರವಣ ಕರಾವೆ ಛ. ಪ್ರೀತನಿ ರೀತ ನ್ಯಾರಿ ಛೆ ಜಿನೆ ಬಂಧಾಣಿ ತೇ ಜಾಣೆ, ಜಿನೆ ಪರಮಾತ್ಮಾನಿ ಸಾಥೆ ಪ್ರೇಮ ಬಂಧಾಯಿ ಜಾಯಿ ಛೆ એ ભક્ત પ્રભુને ગમે છે. ભગવાનને બંધન કરવા માટે, ભગવાનને બાંધવા માટેના સાધનો તો શાસ્ત્રમાં ઘણાય કહ્યા છે, પણ ભગવાન છે પ્રેમને વસ થાય છે. જેમ છપૈયાની નારીઓને, ગોકુળની નારીઓને ભગવાન વસ થયા છે. મને પ્યાર છે પ્રેમીનો, હું તો પ્રેમી જનને પૂઠે ફરું. જે ભગવાનને પ્રેમ કરે છે, ભગવાન એની પાછળ પાછળ ફરે છે. કોઈ વ્યક્તિને વશ કરવામાં આવે તો વશ કરેલી વ્યક્તિ જે છે એ એની પાછળ પાછળ ફર્યા રાખે. એટલે ઘણી વાર કહેતા હું ભાળી ગયો છે, વાહે વાહે ફરે છે, કે એવું તે હું જોઈ ગયો છે એનામાં, કે પાછળ પાછળ ફરે છે. પણ જ્યાં હેત છે, પ્રેમ છે, ખેંચાણ છે, આકર્ષણ છે, તો ભગવાનનો ભક્ત ભગવાનની પાછળ ફરે એ વાત તો શક્ય છે કે પરમાત્માની સાથે પ્રેમ હોય. પણ ભગવાનને જ્યારે પોતાના ભક્તને વિશે હેત થાય, પ્રેમ થાય, તો ભગવાન પાછળ પાછળ ફરે. મને પ્યાર છે પ્રેમીનો, હું તો પ્રેમી જનને પૂઠે ફરું. સ્નેહે સાંકળે સાંકળ્યો હું, જે જે જન કહે તે તે કરું.
સ્નેહના સાંકળથી હું બંધાયેલો છું. મને સ્નેહના પાસથી, સાંકળથી મને ભક્તોએ બાંધીને રાખ્યો છે. પછી તો એ મને જેમ કહે તેમ હું કરું છું. પણ ભગવાનને પ્રેમ કરીએ તો જ ભગવાન આપણને પ્રેમ કરે, અને તો જ ભગવાન બંધાયેલા રહે ને પાછળ ફરે યાદ કરે. આપણે તો ભગવાનને યાદ કરીએ, આપણી ફરજ છે, પણ ભગવાન આપણને યાદ કરે મહત્વનું છે. આપણે તો કોકને યાદ કરીએ, પણ કોક તો આપણને યાદ કરવું જોઈએ ને. જેને યાદ કરીએ છીએ એ તો યાદ કરે છે કે નથી કરતા આપણને, એ મહત્વનું છે. ગામ આખામાં આપણે પૂછપૂછ કરીએ, ફલાણો શું કરે, ફલાણો શું કરે, ફલાણો ફલાણો યાદ કરે છે કે નહીં, મહત્વનું એ છે. હું તો પ્રેમી જનને પૂઠે ફરું, હું જે જે જન કહે તે કરું. તપ કરતા, જ્ઞાન કરતા પણ શ્રેષ્ઠ હોય તો એ પ્રેમ લક્ષણા ભક્તિ શ્રેષ્ઠ છે. અને ભગવાન છે એ તો જીવ પ્રાણી માત્ર ઉપર પ્રેમનો વરસાદ વરસાવે છે. માણસ મૂર્ખ છે કે ભગવાનની સાથે હેત નથી કરી શકતો, પ્રેમ નથી કરી શકતો. એને પોતાનો અહમ નડે છે, વિદ્વત્તા નડે છે, મોટપ નડે છે, એ નાનો નથી બની શકતો. અને પ્રેમ કરવા માટે પરમાત્માના આપેલા કરેલા ઉપકારોને યાદ કરવા, ભગવાને જે આપણા ઉપર કૃપા કરી છે, ઉપકાર કર્યો છે, એ યાદ કરવું. ઠાકોરજીએ મારું આટલું કામ કર્યું, ભગવાને મારું આટલું કામ કર્યું, યાદ કરતા રહ્યું. મારું આ કામ ભગવાન આકસ્મિક રીતે આવીને કરી ગયા, અને એ કાર્યને જો યાદ કરવામાં આવે તો પણ ભગવાન પ્રત્યે પ્રેમ ઉપજે છે, હેત થાય છે કે ઓહો, ભગવાને આવીને મને આ સંકટમાં આવી મદદ કરી, મારું આ કામ છે જે પાર નહોતું પડતું એ કામ પાર પડી ગયું છે. એક જયદેવ નામના ભક્ત થયા, એમના પત્નીનું નામ હતું પદ્માવતી. મહાજ્ઞાની હતા જયદેવ ભક્ત. પતિ પત્ની બંને રોજ ભગવાનનું ભજન કરે, સુમિરન કરે, સંકીર્તન કરે, બહુ સ્નેહ અને સંપતો. પતિવ્રતા સ્ત્રી હતી, પતિની આજ્ઞામાં, પતિની મરજીમાં રહેવાવાળી. આ પતિ પત્ની બહુ જ સુખેથી સંસાર પોતાનો સ્નેહથી ચાલતો હતો. ને જયદેવ નામના જે ભક્ત છે એ બહુ સારા એવા કવિ અને લેખક પણ હતા. એક પુસ્તક લખતા હતા, એમાં ગીત ગોવિંદ નામના શાસ્ત્રની એ રચના કરતા હતા. ગીત ગોવિંદ નામનું શાસ્ત્ર રચતા રચતા એમણે એક શ્લોક લખ્યો ખરો, પણ એ શ્લોક બરાબર બંધ બેસતો ન હતો. બહુ મૂંઝારો થયો કે આ શ્લોક કેમ અહીંયા અટક્યો, બરાબર એનો પ્રાસ નથી મળતો, અનુપ્રાસ નથી મળતો. ઘણું મનોમંથન કર્યું, અકળામણ પણ મનથી થઈ કેમ અહીંયા અટકાય છે. એટલે પછી એમણે એ શ્લોક અધૂરો છોડ્યો કે અત્યારે છોડી દો, ચાલો આગળ હવે યાદ આવશે ત્યારે લખીશ. શ્લોકને અધૂરો મૂકી અને સ્નાન કરવા માટે ગયા. એની પત્નીને કહ્યું કે હું સ્નાન કરીને આવું છું, તું જમવાનું તૈયાર કર. નિત્યક્રમ પ્રમાણે સ્નાન કરી અને ભોજન આરોગ્ય એટલે એ જમવા માટે સ્નાન કરવા માટે ગયા. ભગવાન પ્રત્યે અતિશય પ્રેમ છે, સ્નેહથી પરમાત્મા એમને વશ છે, બંધાયેલા છે, એટલે ભગવાન ભક્તના કાર્ય કરવા માટે આવે છે. જે જે જન કહે તે કરું,
હું તો પ્રેમી જનને પૂઠે ફરું. જયદેવ ભક્ત જ્યારે સ્નાન કરવા ગયા એટલે જયદેવના રૂપની અંદર ગોવિંદ આવ્યા, ઠાકોરજી આવ્યા. પત્નીએ જોયું કે પતિદેવ પાછા કેમ આવ્યા, સ્નાન કરવા ગયા હતા ને, આવવાનું કંઈ કારણ? પૂછ્યું, તમે તો સ્નાન કરવા ગયા હતા ને કેમ પાછા આવ્યા? તો કહે છે, મને પેલો શ્લોક અધૂરો હતો ને યાદ આવ્યો ને એટલે હું આવ્યો છું, પાછું ભૂલી ન જવાય ને એટલે લખી નાખું. બહુ સરસ લો ત્યારે કે સારું થયું, મૂંઝારો તો દૂર થશે. પતિને એમ કે પતિની અકળામણ, મૂંઝારો, ચિંતા દૂર થઈ. જઈ અને કાગળ અને પેન જ્યાં કલમ પડી છે ત્યાં કલમ ઉપાડી અને ગોવિંદે ઠાકોરજીએ હાથમાં કલમ લઈ અધૂરા શ્લોકને પૂર્ણ કર્યો. પત્નીએ કહ્યું કે પતિદેવ, જઈને સ્નાન કરી આવો, હું ભોજન તૈયાર કરું છું. ત્યારે ગોવિંદને એમ થયું, આજ લાવ, આજ તો ભોજન કરતો જ જાઉં, થાળ તૈયાર જ છે. ગોવિંદ ઠાકોરજી એ સમયે જયદેવના રૂપની અંદર છે ને પોતાની પત્ની જયદેવની પત્નીને એમ કહે છે કે ના, ભૂખ બહુ લાગી છે, તું લાવ ભોજન આપી દે, ભોજન કરીને દઉં, પછી સ્નાન કરવા જઈશ. પત્નીને મનમાં થયું તો ખરું, ક્યારે સ્નાન કર્યા વગર ભોજન નથી કરતા ને આજ વળી કેમ, આમ એસા ક્યું, પહેલે તો કભી એસા નહીં હુઆ, આજ અચાનક ક્યું એસા, ચલો કોઈ બાત નહીં, ભૂખ લગી હોગી, ખાના ખિલા દેતે હૈ. સુંદર સા થાલ તૈયાર કર કર અપને પતિ જયદેવ કો, પત્ની કો પતા નહીં હૈ કે યહાં પર તો ગોવિંદ બેઠે હુએ હૈ. પ્રેમથી ભગવાનને થાળ જમાડે છે ને, ખબર નથી એને તો એમ કે મારા પતિ રોજ જમે છે ને હું એને જમાડું છું. ભગવાન જમ્યા, પ્રેમથી થાળ જમી પછી ભગવાને એમ કહ્યું ગોવિંદે કે હું સ્નાન કરી આવું હવે. સારું, આજ્ઞાંકિત પતિની મરજી. આજ્ઞામાં રહેવાવાળી આ પત્ની હતી. વિચાર તો થયો હતો મનની અંદર કે ક્યારેય આવી ઘટના બની નથી પણ આજ બની કેમ, છતાં છોડી દીધી એ વાતને. એ જ અરસામાં ગોવિંદ સ્નાન કરવા ગયા, જયદેવના રૂપમાંથી વિદાય લીધી અને મૂળ જયદેવ પાછા આવ્યા સ્નાન કરીને. મૂળ જયદેવ જ્યાં પાછા પરત ફર્યા, પત્નીને એમ થયું કે હમણાં ગયા ને એટલી વારમાં પાછા કેમ આવ્યા, પદ્માવત વિચારમાં પડી ગઈ. આશ્ચર્ય થયું, ચકિત બની ગઈ, આડું અવળું જોવા લાગી, ગયા એ કોણ, આવ્યા એ કોણ, એટલી જ વારમાં, હજુ તો બહાર નીકળ્યા ને એટલી વારમાં આવી ગયા. એટલે જયદેવે પોતાની પત્ની પદ્માવતીને એમ કહ્યું કે શું જોયા કરે છે, લાવને, ભૂખ લાગી છે, જમવું છે. પત્ની કહે છે કે હમણાં હજુ તો જમીને ગયા છો, હમણાં જ જમાડ્યા છે, એટલી વારમાં ભૂખ. અરે હું ક્યાં આવ્યો છું, તો સ્નાન કરવા ગયો હતો. અરે શું સ્નાન કરવા, આવી અને આ જુઓ ને અધૂરો શ્લોક પૂરો કર્યો તમે, ક્યારનો તમને મનમાં મૂંઝારો થતો હતો કે આજ કેમ આ શ્લોકમાં આ વાક્ય પૂરું કેમ નથી થતું, પ્રાસ મળતો નથી, કેમ નથી મળતો, તમારી વ્યથા ચિંતા તમારી જે કંઈ મનની મૂંઝારો આ પૂર્ણ કરવામાં હતો એ પૂરો કર્યો તમે આવી તત્કાલ, અને તમે જમવાનું માગ્યું, મેં તમને કહ્યું ખરું સ્નાન નથી કરવું, ત્યારે તમે એમ કહ્યું કે ના ભૂખ બહુ લાગી છે, મેં તમને ભાવથી જમાડ્યા, હાથમાં પંખો લઈને મેં તમને પંખો પણ નાખ્યો છે, તમે એમ કહો છો ભૂખ લાગી છે. જયદેવના રૂવાડા ઊભા થઈ ગયા અને દોડી અને જ્યાં પુસ્તક નિર્માણ થઈ રહ્યું હતું ત્યાં જઈ અને જોયું તો ગોવિંદે પોતાના હાથે અધૂરો શ્લોક પૂર્ણ કર્યો. જે કવિતા, જે ગીત, જે શ્લોક લખાઈ રહ્યો હતો એ પૂર્ણ થયો. ગોવિંદના એમાં હસ્તાક્ષર થયા, ગીત ગોવિંદ નામ આપ્યું.
આંખોમાં આશ્રુઓની ધારા વહે છે. પત્ની પૂછે છે, પતિદેવ કેમ રડો છો? તો કે છે, બીજું કોઈ નહીં પણ સ્વયં ગોવિંદ આવી અને થાળ જમીને ગયો છે. ગોવિંદ જમી ગયો છે. રડતા નહીને જયદેવ પરમાત્માને બે હાથ જોડી અને ગદગદ થઈને પ્રાર્થના કરીને એમ કહે છે કે પ્રભુ, તમે ભક્તોને માટે કેવા કેવા રૂપ ધારણ કરીને આવો છો. મારી પત્નીને તમે દર્શન આપ્યા અને મને દર્શન વિનાનો રાખ્યો. રડવા લાગ્યા. પ્રેમી ભક્તથી ભગવાન ક્યારેય દૂર ન હોઈ શકે, પ્રેમી ભક્તની ભગવાન બહુ જ નજીક હોય છે. ભગવાને દર્શન આપી અને જયદેવના મસ્તક ઉપર બે હાથ મૂકીને એમ કહ્યું, રડશો નહીં, મારા ભક્તને માટે હું તો દોડી દોડીને આવું છું. જ્યાં પ્રેમ છે ત્યાં હું દોડીને જ આવું છું, ને ભક્ત નહીં, ચિંતાને પણ હું દૂર કરું છું, મૂંઝારો હું એનો દૂર કરું છું. એ કહે એમ હું કરું છું. મને જીતવો હોય તો એકમાત્ર પ્રેમ થી જ જીતી શકાશે, બાકી મને નહીં જીતી શકાય. ભગવાન શ્રી નરનારાયણ દેવ જ્યારે તપસ્યા કરતા હતા ને એ સમયે દૈત્યરાજ પ્રહલાદજી જ્યારે આવ્યા ને જ્યારે એમણે નરનારાયણ દેવને તપ કરતા જોયા, બંને બાજુમાં રહેલા એ સમયે એમણે ધનુષ્યને પડેલા જોયા, ત્યારે મનમાં એમ થયું કે તપસ્વી છે ને ધનુષ્યનો શા માટે ઉપયોગ કરે છે, અને એમની સાથે યુદ્ધ કર્યું. કેટલાય વર્ષો સુધી જ્યારે યુદ્ધ થયું પણ ભગવાનને જીતી ન શક્યો, ત્યારે મનમાં એમ થયું કે પરમાત્માને જીતીશ કેવી રીતે. સ્કંદ પુરાણ પદ્મ પુરાણની અંદર લખાયેલો આ ઇતિહાસ ભદ્રિકાશ્રમનો, ભગવાન શ્રી નરનારાયણ દેવનો. ત્યારે ભગવાન શ્રી નરનારાયણ દેવની પાસે આવીને પ્રહલાદજીએ પૂછ્યું, પ્રભુ હું તમને જીતીશ કેવી રીતે શકીશ, તમે હારશો કેવી રીતે? ત્યારે સ્વયં ભગવાન નરનારાયણ દેવે એમ કહ્યું કે હું તો પ્રેમથી જીતાવું છું, ભક્તિથી જીતાવું છું, બાકી હું જીતી શક મને કોઈ જીતી શકે એમ છે જ નહીં. મારી ભક્તિ કોઈ કરે, મને કોઈ પ્રેમ કરે તો હું બંધાઈને પણ રહું છું. અને એવો જે પ્રેમી ભક્ત હોય એ અમારા વગર તો રહી ન શકે, ને અમે એના વગર ન રહી શકીએ. જેમ ચકોરને ચંદ્ર ઉપર પ્રેમ છે, ચંદ્ર ન દેખાય તો ચકોરના દુઃખનો પાર ન આવે. માછલા પાણીમાં રહે છે ને પાણી સાથે ને પ્રેમ છે, પાણી વિના એ તરફડીને મૃત્યુ પામી જાય. પતંગિયાને અગ્નિ સાથે પ્રેમ છે, જાણે છે કે અગ્નિની અંદર હું પ્રવેશ કરીશ તો પણ બળીને ખાક થઈ જઈશ, પણ એને પ્રેમ છે. પ્રકાશને જોઈને એમાં પ્રવેશ કરે છે, ભલે એનું પ્રાણ પંખેરું ઉડી જાય છે, એને પ્રેમ છે. સ્વાતિ નક્ષત્રના બુંદની અંદર ચાતકને રહેલો પ્રેમ પીયું પીયું કરીને પોકાર કરે, બીજું પાણી ન પીવે, પણ જે સમયે આકાશમાંથી બુંદ વર્ષે ચાંચને ઉઘાડી રાખીને પાણીને પીવે છે. ચંદ્રને ન જુએ મૃત્યુ પામી જાય, આ પ્રેમ છે. એક ક્ષણ પરમાત્માને ચૂકે નહીં એ ભક્ત છે, એ બંધન છે. છપૈયાના નરનારીઓની આ સ્થિતિ છે કે પરમાત્માને એક ક્ષણ દર્શન વગર નથી જવા દેતા. ચંદ્રને જો નિરખે એના એક પલ ચકોરી, ત્યજી દે પ્રાણને વિયોગે ઝૂરી ઝૂરી. અદ્ભુત યા બંધન છે
ના ભૂલાય એવું અદ્ભુત યા બંધન છે ના ભૂલાય એવું ચંદ્રને ચકોરીની પ્રેતડે ન જેવું વાલા તારી હો વાલા તારી મૂર્તિનું બંધન છે એવું ચંદ્રને ચકોરીની પ્રીતડી ન જેવું ચંદ્રને ચકોરીની પ્રીતડી ન જેવું ઘનશ્યામ આવો મારા રુદિયાના સ્વામી ભક્તિ કરું છું તારી ધામ નાઓ ધામી ઘનશ્યામ ઓ મારા રુદિયા સ્વામી ભક્તિ કરું મે ઘનશ્યામ આવો મારા રુદિયા સ્વામી ભક્તિ કરું છું તારી ધામ નાયો ધામી ઘનશ્યામ આવો મારા રુદિયા સ્વામી ભક્તિ કરું છું તારે ધામ નાયો ધામી મૂર્તિનું સુખડું છે ના ભૂલાય એવું ચંદ્રને ચકોરીની પ્રીતડી ન જેવું વાલા તારી મૂર્તિનું બંધન છે એવું ચંદ્રને ચકોરીની પ્રીતડી ન જેવું વાલા તારી મૂર્તિનું બંધન છે એવું ચંદ્રને ચકોરીની પ્રીતડી ન જેવું વાલા તારી મૂર્તિનું બંધન છે એવું ચંદ્રને ચકોરીની પ્રીતડી ન જેવું ચંદ્રને ચકોરીની પ્રીતડી ન જેવું ચંદ્રને ચકોરીની પ્રીતડી ન ઘનશ્યામ આવો મારા રુદિયાના સ્વામી ભક્તિ કરું છું હું તારી ધામ નાઓ ધામી એક પળ પરમાત્માને ન ભૂલી શકાય. સંત નારદજી જે સમયે યુધિષ્ઠિરજીને પ્રહલાદજીનું આખ્યાન સંભળાવે છે અને એ સમયે રાજાને કથા સાંભળતા મજા ન આવી, કથા સાંભળતા યુધિષ્ઠિરજીને મજા ન આવી. ઘણીવાર આપણને એવું થતું હોય, મજા ન આવે, પછી એમ તો હવે ક્યારે પૂરું કરશે કે મજા ન આવી યુધિષ્ઠિરજીને. મજા ન આવી એટલે લમણે હાથ દઈને બેઠા ચિંતામાં. નારદજીને એમ થયું કે આટલી સારી કથા ચાલે છે અને આ રાજા યુધિષ્ઠિરજીને કથામાં કેમ આનંદ નથી આવતો, કેમ મજા નથી આવતી? એટલે નારદજીએ યુધિષ્ઠિરજીને પૂછ્યું કે તમને તકલીફ શું છે, આટલી સરસ કથા ચાલે છે, હું તમને ભક્તોના આખ્યાન કહું છું, તમને કેમ આનંદ નથી આવતો? વોટ્સ યોર પ્રોબ્લેમ, શું તકલીફ છે બોલો તો ખરા. યુધિષ્ઠિરજીએ કારણ આપ્યું, જબરજસ્ત હતું. નારદજી કે આનંદથી પ્રસન્નતાથી કથા સાંભળવી જોઈએ. એમ છે કે આમ ચિંતાજનક થઈને ઉદાસ થઈને કેમ બેઠા છો? રાજા એમ કહે છે યુધિષ્ઠિર કે મહાત્માજી ગુરુદેવ 5 વર્ષના પ્રહલાદની ભક્તિને ધન્ય છે, ના પ્રેમને ધન્ય છે, ધ્રુવજીના પ્રેમને ધન્ય છે. નાની બાલ્યાવસ્થાની અંદર એણે પરમાત્માની એવી ભક્તિ કરી, એવો પ્રેમ પરમાત્માની સાથે કર્યો કે જેને લઈ અને પરમાત્મા એને વશ થયા, સ્વયં ભગવાન નૃસિંહ રૂપે સ્તંભમાંથી પ્રગટ થયા અને દર્શન આપ્યા. હું 55નો થયો તોય દર્શન નહીં, આટલી જ મૂંઝવણ હતી.
આવી મૂંઝવણ હજી સુધી આપણને ક્યારે ન થઈ. 70 નો થયો, 62 નો થયો, 65 નો થયો, 38 નો થયો, હજી સુધી આપણને એમ ના મૂંઝારો થયો ખેરું ભગવાનને દર્શન કેમ ના આપ્યા. એટલે પ્રહલાદજી માટે સ્તંભ ફાડીને બહાર આવ્યા, ભક્તિ જ કરી હતી ને, પરમાત્માની પ્રેમથી ભક્તિ કરી અને એને દર્શન આપ્યા. મને હજી એક વાર પણ દર્શન નારાયણના નહીં. માટે હે ગુરુદેવ, મારું જીવન તો પશુની માફક બની ગયું. ઊંઘ આવે તો ઊંઘી જવાનું, ભૂખ લાગે તો જમી લેવાનું, ઈચ્છા થાય તો ફરવાનું, ઈચ્છા થાય તો બેસવાનું, વાસના જાગ્રત થાય તો સંતોષી લેવાની. પશુના જેવું મારું જીવન થઈ ગયું. મનુષ્ય થઈ અને એક સત્કર્મ ન કરી શક્યો. ધિકાર છે મારા મનુષ્ય જીવનને. હું પરમાત્માના પ્રેમમાં પાગલ ન બની શક્યો. મને ભગવાન ન મળ્યા. ધન્ય છે પ્રહલાદજીને, ધ્રુવજીને, જેને પરમાત્મા મળ્યા. ભક્તિ પ્રેમ રસથી ભગવાન મળ્યા છે. મને જગતની અંદર માન મળ્યું, પ્રતિષ્ઠા મળી, સન્માન મળ્યું, પાદ મળ્યું, પણ જે કરવાનું હતું એ રહી ગયું, હું ન કરી શક્યો. શરીરમ સ્વરૂપમ નવીનમ કલત્રમ ધનમ મેરુ તુલ્યમ યશશારુમિત્રમ હરિમ રિંગ્રમ બદમે મનશ્ચક્રે ન લગ્નમ તતઃ કિમ તતઃ કિમ તતઃ કિમ. શરીરમ રૂપમ નવીનમ કલત્રમ. શરીર સુંદર હોય, નવીન રૂપાળી સ્ત્રી હોય, મેરુ પર્વત જેવું ધન હોય, ઘણી કીર્તિ હોય, ચારેક ઓર ફેલાયેલી હોય, બધું જ હોવા છતાં શ્રીહરિના ચરણમાં ચિત્ત ન ચોંટ્યું હોય તો પછી શું કામનું તતઃ કિમ તતઃ કિમ તતઃ કિમ. તો પછી એ પદ, એ પ્રતિષ્ઠા, એ વિદ્વત્તા અંત સમયે કંઈ જ કામ નહીં આવે. માટે પ્રેમ કરો પરમાત્માને, ભક્તિ કરો પરમાત્માને, હેત કરો પરમાત્માને. પ્રીત વ્રસ છે પ્રાણ જેના, જેની ચિત્ત વૃત્તિ મુજ માં મળી, સ્નેહ મુજ સાથે કરતા તેની બીજી વાસ ના ટળી. કોકુણવાસીઓએ, છપૈયાવાસીઓએ પરમાત્માની સાથે આવો પ્રેમ કર્યો છે અને પરમાત્માની અંદર ચિત્ત ચોરાઈ ગયું છે, ચોંટી ગયું છે, જગતનું ભાન ભૂલાઈ ગયું છે, નિત્ય પરમાત્માના દર્શન કરવા આવે છે. મા ભક્તિ દેવી આવો પ્રેમ ઘનશ્યામને, બાલ પ્રભુને પોતાના પુત્ર જાણી અને કરે છે ને વાત્સલ્ય વર્ષાવે છે. દાદા અયોધ્યા પ્રસાદજી મહારાજ કહે છે, એક દિવસનો સમય છે, મા ભક્તિ દેવી ઘનશ્યામને ગોદમાં લઈ અને પૈપાન કરાવે છે. વળી માતાજી ગરને બાર ખોળામાં લઈ બાલ કુમાર, વળી માતાજી ગરને બાર કર
લડાવે છે મન સાથ બેટ ઉપર ફેરવે હાથ લડ લડાવે છે મન સાથ રમાડે હસાવે રસ સંગે ભક્તિ દેવી બાલ પ્રભુને ગોદમાં લઈ અને સ્તનપાન પૈપાન દૂધપાન કરાવી રહ્યા છે અને એ ભગવાન ઘનશ્યામ પ્રભુ દૂધનું પાન કરી રહ્યા છે. દૂધ નહીં પણ માના પ્રેમનું પાન કરે છે, વાત્સલ્યનું પાન ભગવાન કરી રહ્યા છે. વાત્સલ્યનું પાન કરતા કરતા માં ઘનશ્યામ પ્રભુના ઉદર ઉપર પેટ ઉપર હાથ ફેરવે છે. માં એટલા માટે હાથ પહેરવે છે કે ઘનશ્યામ ક્યારનાય પૈપાન કરે છે. માને એમ કે હવે પૈપાન કરવાનું બંધ કરે તો સારું. અને ધીમે ધીમે ઘનશ્યામને પૈપાનમાંથી ધીમે ધીમે દૂર કરવાતા. ઘણી વાર ઘણા નાના બાળક હોય ને એને અમુક પ્રકારની આદત હોય, લત લાગી ગઈ હોય, આદત પડી ગઈ હોય, એટલે એને પછી માં છે ને ગમે તેમ કરીને એને દૂર કરવા માટેના પ્રયત્ન કરે. તમે બધા તો અનુભવી છો, તમને તો ખબર હશે કે બાળક નાનું હોય ને એટલે પછી અંગૂઠો મોઢામાં જવા દે. નાનું હોય ત્યાં સુધી અંગૂઠો જવા દે, પછી એની હેબિટ પડી જાય. ધીમે 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 બહાર ન કાઢે, પરાણે બહાર કઢાવો તો થોડી વાર એને પાછો અંદર. એટલે માં ગમે તેટલા પ્રકારના પ્રયત્નો કરે, મીઠું લગાડે ને મરચું લગાડે ને ખારું લાગે ને તીખું લાગે ને તોય આદત છૂટે નહીં. એક માતાએ તો એના બાળકને એ અંગૂઠો છોડાવવા માટે પ્રયત્ન કર્યો ને સફળતા મળી એટલે એના છોકરાથી અંગૂઠો છૂટી ગયો, ટેવ જતી રહી. તો ઘણા તો ઢાંઢા જેવા થાય ને તોય હજી એ. પછી બીજી બેને પૂછ્યું કે લી તે શું કર્યું કે આ તારા છોકરાને આ ટેવ જતી રે, મને ઉપાય આપને કે મારા છોકરાને હું આ ટેવમાંથી મુક્તિ અપાવું કે એને આદત પડી ગઈ છે, તેવો તે કયો ઉપાય શોધી લાવી કે. એટલે પેલી બેને એમ કીધું, મેં તો કાંઈ નથી કર્યું, મારા છોકરાને ઢીલી ચડ્ડી પહેરાવી દીધી કે. વારે વારે એમાંથી ઊંચો આવે તો મોઢામાં અંગૂઠો જવા દે ને કે. માં ભક્તિ દેવીને એમ છે કે ઘનશ્યામ દૂધ પાન કરી રહ્યા છે, લાવ હવે ઘડીક દૂધ પાન માંથી એને દૂર કરું. એટલે માં ભક્તિ દેવી ઉદર ઉપર પેટ ઉપર હાથ ફેરવે છે અને પેટ ઉપર હાથ ફેરવે એટલે ઘનશ્યામ હસવા લાગે, ગલગલિયા થાય, ગુદગુદી થાય. એટલે ભગવાન હસે અને ભગવાન હસે ત્યારે તો ઘાલની અંદર ખાડા પડે. તે પેટ ઉપર હાથ ફેરવતા એટલે ઘનશ્યામ હસવા લાગે, બહુ જ હાથ ફેરવે, ઘનશ્યામ જાજુ હસે. રામપ્રતાપભાઈ બેઠેલા હતા, રામપ્રતાપભાઈ એમ કહ્યું કે દીદી દીદી કહેતા મા ભક્તિ માતા દીદી ઘનશ્યામ ભૈયાને બહુ હસાવશો નહીં, પેટ દુખશે, બહુ ના હસાવશો, પેટ દુખશે. કારણ કે બહુ જાજુ બાળક હશે ને તોય પેટ દુખે, બહુ ના હસાવશો એને પેટ દુખશે.
જ્યાં જો તો રામ પ્રતાપભાઈ આટલું જ ગયે છે ત્યાં ભગવાને એ સમયે એવું ઐશ્વર્ય દેખાડ્યું કે જ્યાં માં ભક્તિદેવી ઉદર ઉપર હાથ ફેરવી, પેટ ઉપર હાથ ફેરવી ગુદગુદી કરી હસાવતા હતા ને ત્યાં જ પરમાત્માની નાભીમાંથી તેજ નીકળ્યું છે. તેજના પુંજ નીકળ્યા છે અને દસેય દિશાઓની અંદર તેજ જ્યાં રેલાયું છે ને એવા સમયમાં તેજની સાથે ધર્મ ભક્તિ અને રામ પ્રતાપભાઈને અવ્યાકૃત ધામની અંદર અનંત ચતુર્ભુજ પાર્ષદે સહિત ભૂમા પુરુષને જોયા. ધર્મ ભક્તિ અને રામ પ્રતાપભાઈએ ભગવાનને સીધા જે તેજની અંદર ભૂમા પુરુષના લોકની અંદર લઈ ગયા, દર્શન કરાવ્યા. ભગવાનના સહપરિવાર દર્શન થયા એટલે ભૂમા પુરુષ પોતાના આસન ઉપરથી ઊભા થઈને આવકાર આપ્યો. ધર્મ ભક્તિને રામ પ્રતાપભાઈની ચંદન પુષ્પાદિકે કરીને 1600 ઉપચારથી પૂજા અર્ચના કરી અને ભૂમા પુરુષે ભગવાન ઘનશ્યામ પ્રભુને પોતાના આસન ઉપર બિરાજમાન કર્યા અને આસન ઉપર બિરાજમાન કરીને ભૂમા પુરુષ કહે છે, હે પિતા ધર્મદેવ, રામ પ્રતાપભાઈ આ તમારા જે ઘનશ્યામ પુત્ર છે ને કોઈ સાધારણ નથી, એને કોઈ સાધારણ ન સમજતા, આ તો સ્વયં અક્ષરધામના અધિપતિ પૂર્ણ પુરુષોત્તમ નારાયણ ભગવાન સ્વયં છે, એને સાધારણ ન સમજતા. તમારે ત્યાં તો નાના બાળક રૂપે આવેલા છે. તવ પુત્ર છે અક્ષરપતિ, તેમાં ફેર નહીં એ કરતી. તવ પુત્ર છે અક્ષરપતિ, તેમાં ફેર નહીં એ કરતી. તવ પુત્ર છે અક્ષરપતિ, હે માં ફેર નથી એ કરતી. અક્ષરપતિ ભાઈ આ તમારા જે પુત્ર છે, હે માં ભક્તિ દેવી, તમારે ઘેર જે બાલ સ્વરૂપ ધારણ કરી અને તમને જે ઐશ્વર્ય દર્શન કરાવી રહ્યા છે, જેને તમે લાડ લડાવો છો, જેને તમે તમારા દીકરા સંતાન માનો છો, એ માત્ર તમારા દીકરા નથી, એ તો આ જગતના પિતા છે, વિશ્વના પિતા છે, ત્રિલોકીનો નાથ છે, અક્ષરધામના અધિપતિ છે. રતિ માત્ર એમાં ફેર ન સમજતા, જરાય લગાર એમાં ફેર ન માનતા. અને આજ તમારા પુત્ર ઘનશ્યામે, આજ પુરુષોત્તમ નારાયણ જે તમારે ત્યાં પુત્ર થઈને આવ્યા, એણે જ અમને કહ્યું હતું, એમણે અમને વાત કરી હતી. શું વાત કરી હતી? તો ભૂમા પુરુષ એ સમયે કહે છે કે તમારા દીકરાએ એમ કહ્યું હતું કે બ્રહ્માજીની અડધી આવડતા જ્યારે પૂરી થશે ત્યારે અમે મુક્તો એ સહિત કૌશલ દેશ છપૈયાપુર ધર્મ ભક્તિને ત્યાં જન્મ ધારણ કરીશું. ભગવાને સ્વયં અમને કહ્યું હતું આ વાત. તો કૌશલ દેશ અયોધ્યા પ્રાંત સરવારમાં છુપૈયા શાંત, કૌશલ દેશ અયોધ્યા પ્રાંત સરવારમાં છુપૈયા શાંત. Na na na.
सर्वे जनना करेषु धर्म भक्ति देह दरिषु काम सर्वे जनना करेषु धर्म भक्ति અમે દેહ ધરીને જઈશું કૌશલ પ્રાંતની અંદર. સપયા નામે ગામ છે, એ ગામની અંદર ધર્મદેવ અને ભક્તિ દેવી થકી અમે જન્મને ધારણ કરી અને સર્વે જનના કાર્ય કરીશું, અમારા ધામની અંદર ભક્તોને લઈ જશું. આ વાત તો એમણે સ્વયં પોતે કરેલી છે અને એ જ ભગવાન તમારે ત્યાં પ્રગટ થયા છે. જેને તમે હસાવો છો, જેને તમે લાડ લડાવો છો, જેને તમે પૈપાન કરાવો છો, જેને તમે વહાલ કરો છો, એ ભગવાન સ્વયં પુરુષોત્તમ નારાયણ છે. વાત સત્ય છે. જ્યારે તનુ ઋષિએ પણ આજ જ્યારે પૂર્વે થયેલી આ આગાહીને એમણે જ્યારે ભાંખેલી છે અને એમ કહ્યું કે હવે ભગવાન સ્વયં પ્રગટ થવાના છે, જે વાત વચન આપ્યું હતું એ વાતને પૂર્ણ કર્યું છે. તનુ ઋષિ આ વાતને કહેલી હતી. પ્રસંગ એવો છે કે અયોધ્યામાં રાજગુરુ વશિષ્ઠ મુનિ તેમના શિષ્ય તનુ ઋષિ નામે હતા, જે વિશ્વામિત્રની સાથે હેત રાખતા, થોડું હેત હતું એમને. અને હવે વિશ્વામિત્રને અને વશિષ્ઠજીને જરાક મેળ પહેલેથી નહીં, બંનેની વચ્ચે થોડોક અણગમો. પોતાનો શિષ્ય જ્યારે વિશ્વામિત્રની પાસે જાય બેસે ઉઠે તો એ જરાક ગમતું નહીં, એટલે વિશ્વામિત્ર ઋષિએ વશિષ્ઠ ઋષિએ પોતાના શિષ્ય તનુ ઋષિને બોલાવી અને ક્રોધાવેશની અંદર આવીને શિષ્યને એમ કહ્યું કે તું મારો શિષ્ય હોવા છતાં પણ બીજાની પાસે જઈને બેસે ઉઠે છે, મેં તને જે વિદ્યાઓ ભણાવી છે ને પાછું તું એમની પાસે જાય છે, માટે જા, તું મારે ત્યાંથી દૂર થઈ જા, મારી નજરની સામેથી, મારી પાસે પણ રહીશ નહીં અને મેં જે ભણાવેલી વિદ્યા છે બધી જ વિદ્યા અહીંયા મારી પાસે મૂકીને જા, પાછો આવતો નહીં. આ તો સતયુગનો સમય. અનાદિના વેરના કારણે પોતાના શિષ્યને કહી દીધું કે બધી જ વિદ્યા અહીંયા ઓકીને જતો રહે, મૂકીને જતો રહે. હવે બંને વચ્ચેનો અણબનાવ તો તમે જાણો જ છો કે કામધેનુ ગાયને કારણે બંને વચ્ચેની વચ્ચે અણબનાવ થયો. અને જે સમયે વશિષ્ઠ ઋષિની પાસે કામધેનુ હતી ત્યારે વિશ્વામિત્ર ક્ષત્રિય રાજા હતા અને એ સમયે સૈન્યથી બળથી જબરજસ્તીથી કામધેનુ લેવા માટે મથામણ થઈ અને એ સમયે કામધેનુમાંથી અસંખ્ય હે શસ્ત્રધારી સૈન્ય જ્યારે ઉત્પન્ન થયું અને એ સૈન્ય એક પલભરની અંદર વિશ્વામિત્રના સૈન્યને નાશ કરી, ત્યારે વિશ્વામિત્રને એમ થયું કે બ્રાહ્મણ છે, એ બ્રાહ્મણની આગળ જીતવું હોય તો તપ, બ્રાહ્મણની આગળ જીતી ન શકાય કે તપે કરીને એનું શરીર બ્રાહ્મણનું છે, માટે હું પણ બ્રાહ્મણ થાઉં, એવી તપ કરું, બ્રાહ્મણપણું આવે, તપ કરી બ્રાહ્મણપણું મેળવ્યું. ત્યારથી બંનેમાં એક વૈર ચાલી રહ્યું છે. આ બાજુ તનુ ઋષિને જ્યારે એમ કહ્યું કે તું મારી વિદ્યાને મૂકીને મારી નજર સામેથી દૂર થઈ જા, એ સમયે તનુ ઋષિએ પોતાના ગુરુ વશિષ્ઠની આગળ પોતાની વિદ્યા જે હતી એને ઓકી નાખી, કાઢી નાખી, વિદ્યા બધી વિસરાવી દીધી. એ સમય શક્ય હતું બધું, એ સમયે તો આશ્રમોની અંદર વિદ્યાભ્યાસ થતો, તારે કોઈ પુસ્તકો પાઠ્યપુસ્તકો કે એવું કાંઈ નહોતું. એક ક્લાસની અંદર ખુલ્લા મેદાનની અંદર વટવૃક્ષની નીચે બેસી અને ગુરુ ભણાવતા હોય, શિષ્ય સાંભળતા હોય, એ કંઠસ્થ કરવાનું, એ યાદ રાખવાનો જમાનો હતો, એક યુગ હતો. એ વિદ્યાને ઓકી અને તનુ ઋષિ ત્યાંથી નીકળી ગયા.
અને મખોડા ઘાટની આગળ જઈને ત્યાં તપ કર્યું. તપ કરતા 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 છપૈયાની બહુ જ નજીકની અંદર આવીને એમણે એક ગામ વસાવ્યું અને પોતે જે ગામ વસાવ્યું એટલે એ ગામનું નામ પોતાના નામ ઉપરથી તિનવા નામ પાડ્યું. તનુ ઋષિના નામ ઉપરથી તિનવા ગામનું નામ પડ્યું છે. ત્યાં કને રહી આશ્રમની અંદર અને તપ કરતા ને એમાં એક સમયે બને છે ઘટના એવી કે કોઈ નવાબનું સૈન્ય આવ્યું છે ને એની સાથે 3000 જેટલા માણસોએ આવીને પડાવ નાખ્યો છે ના તિનવા ગામની અંદર. તે સમયે ઘણા બધા બ્રાહ્મણો પણ અહીંયા રહેતા હતા ને નગરજનો પણ ગામની અંદર હતા ને એ પણ ત્યાં કને એમનો પડાવ થયેલો હતો બ્રાહ્મણોની યાત્રાનો. અને આમણે આવી અને ત્યાં કને નવાબે 3000 સૈન્યનો પડાવ નાખ્યો. તનુ ઋષિએ ઝડપાન માટે ગાયોને માટે એક નાનું એવું તળાવ બનાવેલી તલાવડી બનાવેલી હતી. અને તે સમયે નવાબનું આ જે સૈન્ય છે સૈન્યના માણસોએ એ તલાવડીની અંદર માછલાઓને મારવા લાગ્યા પકડી પકડીને. ના પાડી છતાં માન્યું નહીં. બોલાચાલી થઈ, પહેલાં શબ્દ શબ્દથી થઈ, આંખો આંખોથી થઈ, પછી હાથ હાથની સાથે મદદમાં આવ્યા. હાથ થાક્યા પગ મદદમાં આવ્યા, પગ થાક્યા તો હાથની મદદે લાકડીઓ આવી, લાકડીઓ થાકી ત્યારે હથિયાર આવ્યા. બહુ મોટું યુદ્ધ થયું જેમાં લડી અને હજારો માણસોનું મૃત્યુ થયા, અકાળે મૃત્યુ થયા, ભૂત થયા. તનુ ઋષિના પગમાં પડ્યા અને પગમાં પડીને એમણે પોતાનો છુટકારો કરવા માટે પ્રાર્થના કરી, ઉદ્ધાર કરો મારો. તે સમયે તનુ ઋષિ બોલ્યા છે જે વાતને અહીંયા વૈરાટ નારાયણે આજ ધર્મને ભક્તિને કહી કે ભગવાને સ્વયં અમને આ વાત કરી છે કે બ્રહ્માની અડધી આવડતા પૂરી થશે ત્યારે અમે મુક્તો એ સહિત ભૂમંડળ ઉપર કૌશલ દેશ અને છપૈયાપુરની અંદર ધર્મને ભક્તિને ત્યાં પ્રગટ થઈ અને જન્મ ધારણ કરીશું ને કામ સર્વે જનના કરીશું. એ વાતને તનુ ઋષિએ એ સમયે એમ કહ્યું કે વૈરાટ નારાયણે પોતાના 50 વર્ષ એટલે એક પ્રાર્ધ જ્યારે થાય ત્યાં સુધી અવતારી પુરુષોત્તમ નારાયણની પ્રાર્થના કરી છે ને જે બ્રહ્માંડમાં એક વખત હે ભગવાન પધારો, હે ભગવાન પધારો આવી પ્રાર્થના કરી. હવે વૈરાટ નારાયણના 50 વર્ષની ઉપર એક દિવસ થયો છે. આ તનુ ઋષિએ કહ્યું 50 વર્ષની ઉપર એક વર્ષ થયો છે એટલે હવે વૈરાટ નારાયણની વૈરાટ એની પ્રાર્થનાને સાંભળી સ્તુતિને સાંભળી અને ભગવાન પુરુષોત્તમ નારાયણ છે એ છપૈયાની અંદર જન્મ ધારણ કરશે, તમારો ઉદ્ધાર કરશે. આ મારું વચન જે છે એ વચનને તમે સત્ય માનજો. અને સમયાંતરે ભગવાન ઘનશ્યામ પ્રભુએ બાલ્યાવસ્થા કાળની અંદર તનુ ઋષિના વચનને સત્ય કર્યું છે. અહીંયા કને તો ભૂમાપુરુષના જે લોકની અંદર ગયા હતા તો એ લોકની અંદર ભૂમાપુરુષે કહ્યું કે ભગવાન તમારે ત્યાં બાળક રૂપે પ્રગટ થયા છે, જેને તમે હસાવો છો, જેને તમે રમાડો છો, જેને તમે લાડ લડાવો છો એ ભગવાન પ્રગટ થયા છે. ભગવાનની સ્તુતિ વંદના કરી પરમાત્માને ભેટ અર્પણ કરી અને ભગવાને તે જ સમયે તે જ પાછું નાભીની અંદર સંકેલી લીધું. આવા દર્શન ધર્મને ભક્તિને રામપ્રતાપભાઈને કરાવી પોતે પ્રતીતિ કરાવી છે. તે જ તો સંકેલી લીધું પણ સાથે સાથે માયાનું એક આવરણ મૂક્યું એટલે જેથી વિસરાવી દીધી. નહીં તો પાછા મા બાપને એમ થશે કહું અમારે ત્યાં તો સ્વયં ભગવાન પધાર્યા છે તો પાછું મને માનું વાત્સલ્ય નહીં મળે. વળી પાછા પુત્રને માની અને મા છે ભગવાનને રમાડવા લાગ્યા, પારણામાં પોઢાડી અને રસોઈ કરવા લાગ્યા છે. ધર્મને ભક્તિને અખંડ ભગવાનની સ્મૃતિ રહેતી, અખંડ પરમાત્માની મૂર્તિની અંદર વૃત્તિ રહેતી હતી.
દાદા અયોધ્યા પ્રસાદજી મહારાજ રામ શરણજીને કહે છે કે આવું અવલૌકિક સુખ છે જંગલના યોગ્યોને જે ન મળતું હોય એ સાક્ષાત જે દર્શન ન થતા હોય જે વૃત્તિ પરમાત્માની અંદર રાખવા માટે મથતા હોય અખંડ વૃત્તિ રાખવી એ તો બહુ કઠણ કામ છે એ સહેજે સહેજ અહીંયા થતી હતી. રામશરણજી ઘણીવાર એવું થતું હોય કે દેહ કથાની અંદર બેઠો હોય અને મન ચારેય બાજુ ફરતું હોય અને પછી એને કાંઈ સમજાય નહીં અને ન સમજાય ત્યાર પછી એને હરણમાંથી સીતા થઈ કે સીતામાંથી હરણ થયું એ જ ખબર ન પડે. હા, અક્ષરાનંદ સ્વામીએ વાતોની અંદર આ દ્રષ્ટાંત મૂક્યું છે. હરણની સીતા ને સીતાનું હરણ શું થયું એ જ ખબર ન પડે. સાવધાની એટલે રાખવાની. એટલે રામશરણજીને દાદા કહે છે, વળી કહું એક વારતા સુણો થઈ સાવધાન. સાવધાન થઈ જાઓ. ઊંઘી ગયા હો તો જાગી જજો. હા, એટલે કથામાં સાવધાન આવે. સાવધાન ભાઈ, ઊંઘી ગયા હો તો જાગજો. એટલે કહેવાય છે જાગતા રહેજો. અને કથા આપણને હંમેશા, સત્સંગ હંમેશા આપણને જાગતા રાખે છે. જાગતા રહેજો. જે જાગે છે એ જ પામે છે. માં રસોઈ કરવા માટે રસોડાની અંદર ગયા છે ને રસોઈ કરતા કરતા મોડું થયું. અને જ્યારે મોડું થયું એટલે ભગવાનને મનમાં એમ થયું, ભૂખ લાગી છે હવે કરવું શું. ભગવાને રડવાનું શરૂ કર્યું. ભગવાનના રુદનને સાંભળી અને મા ભક્તિ દેવીને એમ થયું કે મારો પુત્ર ભૂખ્યો થયો હશે. એટલે તરત જ હાથ ધોઈ અને પારણામાંથી ભગવાનને લઈ અને પાછા ભગવાનને પૈપાન કરાવવા લાગ્યા. પૈપાન કરાવતા કરાવતા મસ્તક ઉપર હાથ ફેરવે છે અને મસ્તક ઉપર હાથ ફેરવતા ભગવાને મા ભક્તિ દેવીને એ સમયે જમણા ચરણના અંગૂઠામાંથી પ્રકાશ ફેલાવ્યો અને જમણા ચરણના અંગૂઠામાંથી પ્રકાશ થયો અને જે અચાનક એક પ્રકાશ જમણા ચરણના અંગૂઠામાંથી જ્યાં થયો એટલે માં ભયભીત પામી ગયા. આટલું બધું અચાનક તેજ ક્યાંથી નીકળ્યું? જેમ તારામંડળને બાળક દિવાળીના સમયે સળગાવે અને એકદમ જેમ તારાઓ છૂટતા હોય એમ છૂટવા લાગે એમ પ્રકાશ ફેલાયો. માં ડરી ગયા, ભય પામી ગયા. ત્યારે ભગવાને કહ્યું કે માં ડરશો નહીં, આ તો અમારી ઈચ્છાથી પ્રકાશ થયો છે. અને આવો પ્રકાશ તો ભગવાને કેટલીય વાર કર્યો છે. સુખમુનિ જ્યારે પત્ર લખતા હોય ને દીવાની અંદર કોળિયામાં તેલ પૂરું થઈ જાય અને અંધારું થઈ જાય, અંધકાર થઈ જાય અને પ્રકાશ ભગવાને પોતાના જમણા ચરણના અંગૂઠામાંથી દીવા જેવો પ્રકાશ કરી અને પત્ર પૂરો કરાવ્યો હોય, માં ડરશો નહીં, આ તો અમારી ઈચ્છાથી આ પ્રકાશ થયો છે. માં અમે કેવા છીએ? અમે તો સ્વયં પુરુષોત્તમ ભગવાન છીએ. સર્વે અવતારના અવતારી અમે સ્વયં છીએ. ભગવાન સ્વયં માં ભક્તિ દેવીને પોતાની ઓળખાણ આપે છે. અત્યાર સુધી તો ભગવાનને મોટા મોટા દેવોએ ભગવાનની ઓળખાણ આપી. જ્યાં જ્યાં ભગવાન દર્શન કરવા ગયા માતા પિતાને લઈને ત્યાં ત્યાં તેમણે ઓળખાણ આપી. પણ અહીંયા તો ભગવાને પોતે એમ કહ્યું કે અમે કોણ? સ્વયં પુરુષોત્તમ નારાયણ છે. માં તમે અને પિતા ધર્મદેવે પૂર્વની અંદર બહુ તપસ્યા કરી હતી અમને મેળવવા માટે, એટલે અમે તમારે ત્યાં દીકરા તરીકે આવ્યા છીએ. તમે માગ્યું છે અમારી પાસે એટલે અમે આવ્યા છીએ. હું કોણ છું? અવતાર નો હું અવતારી પુરુષોત્તમની રવિકારી. અવતાર નો હું અવતારી પુરુષોત્તમની રવિકારી.
परतंत्र हमें तो छे आप स्वतंत्र बीजा तो बधा छे परतंत्र हमें तो छे आप स्वतंत्र अवतारनो हो अवतारी पुरुषोत्तम निरविकारी तमे पूर्वे भजाय अवतार करिया मारी भक्ति अपार चाहति तव मन जाने हरि थाय मारा तन पढ़ाई चाहति तव मन जाने हरि थाय मारा तन બધાએ પરતંત્ર અમે તો છઈએ સ્વતંત્ર જેટલા પણ અવતારો થયા છે મૂળ સ્વરૂપમાંથી થયા અમે તો પૂર્વે ક્યારે આવ્યા નથી જ્યારે જેવી જરૂરિયાત હતી ત્યારે તેવા તેવા સ્વરૂપે અવતારો થયા છે અમે તો સ્વતંત્ર છીએ પરતંત્ર નહીં અમે કેવા છીએ કરતા હરતા નિયંતા ધરતા અમે છીએ હું જ પ્રેરક છું હું જ પ્રવર્તક છું અને હું જ નિયંતા છું જે કાંઈ થાય છે બધું જ મારી ઈચ્છાએ કરીને થાય છે બધાને હું વશ કરું છું કાર્યાણીની અંદર જ્યારે વસ્તા ખાચરના હાથ ભાંગ્યો હાથ પાકેલો બરાબર દુખાવો બહુ રહેતો હતો એટલે મહારાજે ગઢપુરથી નિત્યાનંદ સ્વામીને કાર્યાણી મોકલ્યા જાઓ કે જઈ અને વસ્તા ખાચરની ખબર પૂછતા નિત્યાનંદ સ્વામી કાર્યાણી ગયા વસ્તા ખાચરની જઈને ખબર અંતર પૂછી પાછા આવ્યા મહારાજને સમાચાર આપ્યા જે કંઈ પરિસ્થિતિ હતી વસ્તા ખાચરની વેદનાની પરિસ્થિતિ સારી એ કીધી થોડો સમય થયો એટલે મહારાજે ગોપાળાનંદ સ્વામીને મોકલ્યા જાઓ કે સ્વામી વસ્તા ખાચરની ખબર પૂછતા આવો યોગીવર્ય ગુરુરાજ ગોપાળાનંદ સ્વામી
કારિયાણી આવ્યા અવસ્થા ખાચરને ત્યાં આવીને ખબર પૂછી. ખબર અંતર પૂછ્યા પછી પાછા ગઢપુર આવીને મહારાજને સમાચાર આપ્યા. તે કેણે થોડા સમય થયો એટલે સ્વયં મહારાજ પોતે ગઢપુર થી કારિયાણી આવ્યા અને વસ્તા ખાચરના દરબારમાં આવી અને મહારાજે વસ્તા ખાચરની પાસે ખુરશી નાખીને એમાં બિરાજમાન થયા અને વસ્તા ખાચરની ખબર પૂછી, કેમ છે વસ્તા ખાચરને તબિયત, સમાચાર, કુશળતા પૂછી, બળ આપ્યું, હિંમત આપી. વસ્તા ખાચરે બેઠા બેઠા શ્રીજી મહારાજને એમ કીધું, મહારાજ બહુ કરુણા કરી તમે, તો બહુ દયા કરી, બહુ સારું કર્યું મહારાજ, તમે નિત્યાનંદ સ્વામીને મોકલ્યા, બહુ દયા કરી મહારાજ, નિત્યાનંદ સ્વામીને, પંડિત નિત્યાનંદ સ્વામીને તમે મોકલ્યા, તમારા જેવો તો દયાળુ કોણ હોય કે. તે વળી પાછા, મહારાજ તમે ગોપાળાનંદ સ્વામીને મોકલ્યા, ઓહો મારા ઉપર તો અત્યંત દયા કરી, દયા ઉપર દયા કરી, ઓહો શું કેવું મહારાજ, બહુ દયા કરી. અને તે વખતે શ્રીજી મહારાજ એમ બોલ્યા કે વસ્તા ખાચર, સદગુરુ ગોપાળાનંદ સ્વામી છે તો બહુ મોટા છે, મહારાજે સ્વયં મહિમા ગાય છે, એટલે તો મહારાજે ગોપાળાનંદ સ્વામીનો મહિમા ગાઈ અને નિષ્કુળાનંદ સ્વામીની પાસે જબરજસ્તીથી 142માં પ્રકરણની અંદર ગોપાળાનંદ સ્વામીની વાત લખાવી. એક આખો પ્રકરણ સ્પેરમાં મુકાવ્યું, ના લખો. અનુપૈડર દેશમાં ધન્ય ધન્ય ટોરડા ગામમાં. અરે ગોપાળાનંદ સ્વામી તો બહુ મોટા સમર્થ છે, બહુ મોટા સાધુ છે. વસ્તા ખાચરને મહારાજ કે છે, સાંભળજો ધ્યાનથી, સાવધાન થઈને ઊંઘી ગયા હોત જાગજો. સ્વયં શ્રીજી મહારાજ પોતે કહી રહ્યા છે, અવતાર ન હું અવતારી, પુરુષોત્તમ નિર્વિકારી, બીજા તો બધાય છે પરતંત્ર, અમે તો છીએ સ્વતંત્ર. અમે કોણ? પ્રેરક સૌના. અમે કોણ? પ્રવર્તક સૌના. અમે કોણ? નિયંતા સૌના. બધાને વસ અમે કરીએ છીએ, અમારી મરજીથી જ બધું થાય છે. મહારાજ વસ્તા ખાચરને કહે છે, ગોપાળાનંદ સ્વામી તો બહુ મોટા સાધુ છે, બહુ મોટા સાધુ. એટલે વસ્તા ખાચર કહે છે, મહારાજ બહુ મોટા, કેવડા મોટા? બહુ એટલે કેવડા? આવડા 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 કેવડા મોટા? અરે બહુ મોટા છે એ તો, કે શું વાત કરવી કે. પણ મહારાજ કેવડા મોટા? સારા મહારાજ કહે છે કે ગોપાળાનંદ સ્વામીએ એક અષ્ટાંગ યોગ જ્યારે શ્રીકૃષ્ણ પરમાત્માએ સાધ્યો હતો, એમ આ અષ્ટાંગ યોગ ગોપાળાનંદ સ્વામી આ તો અષ્ટાંગ યોગી છે. યોગી પૂર્વ જન્મના જેને વાલા સંગાથે હેત, તો પૂર્વ જન્મના યોગી છે, અષ્ટાંગ યોગ જેણે સિદ્ધ કર્યો છે. હવે ભલે વિશ્વ યોગ દિવસ તરીકે મનાવતું હોય, યોગને હવે કદાચ મોખરે લઈ અને સવાર સાંજ યોગને પોતાના જીવનની લાઈફની સાથે જોડી દીધું હોય, પણ આજથી 150-200 વર્ષ પૂર્વે આ ગોપાળાનંદ સ્વામી, 250 વર્ષ પૂર્વેની આ વાત, ગોપાળાનંદ સ્વામી યોગ સાધતા હતા. મહારાજ કહે છે આવડા મોટા છે, અષ્ટાંગ યોગ એમણે સાધેલો છે, શું એમની વાત કરી? ત્યાં વસ્તા ખાચર વચ્ચે બોલ્યા. ઘણાને આવી હેબિટ હોય, વાત પૂરી ન થવા દે, કાંબિયા જણા કરતા હોય તો વચ્ચે પાછા બોલે. વસ્તા ખાચરે મહારાજને કીધું, મહારાજ ગોપાળાનંદ સ્વામી આવડા મોટા છે તો તમે કેવડા મોટા? તમે એનો મહિમા ગાઓ છો, તમે કેવડા મોટા છો? મહારાજ કહે છે,
અમે અમે કેવા છીએ સાંભળો ત્યારે. જીવ ઈશ્વર તણો રે માયા કાળ પુરુષ પ્રધાન, સૌને વસ કરો રે સૌનો પ્રેરક હું ભગવાન. જીવ ઈશ્વર તણો રે માયા કાળ પુરુષ પ્રધાન, સૌને વશ કરો રે સૌનો પ્રેરક હું ભગવાન. જીવ ઈશ્વર તણો રે માયા કાળ પુરુષ પ્રધાન, જીવ ઈશ્વર તણો રે માયા કાળ પુરુષ પ્રધાન, સૌને વસ કરો રે સૌનો પ્રેરક હું ભગવાન. સૌને વશ કરો રે સૌનો પ્રેરક હું ભગવાન. અગણિત વિશ્વની રે ઉત્પત્તિ પાલન પ્રલયતા, અગણિત વિશ્વની રે ઉત્પત્તિ પાલન પ્રલયતા. મારે મારે જીવિના રે કોઈથી તરણું નવ તોડા, મારે મારે જીવિના રે કોઈથી તરણું નવ તોડાય. જીવ ઈશ્વર તણો રે માયા કાળ પુરુષ પ્રધાન, જીવ ઈશ્વર તણો રે પ્રધાન. સૌને વસ કરો રે સૌનો પ્રેરક હું ભગવાન, સૌને વસ કરો રે સૌનો પ્રેરક હું ભગવાન. મહારાજ વસ્સા ખાચરને કહે છે, અમે કેવા છીએ? હું તો સૌનો પ્રેરક છું, પ્રવર્તક છું, નિયંતા છું. જીવ ઈશ્વર તણો રે માયા કાળ પુરુષ પ્રધાન, સહુને વસ કરું રે સહુનો પ્રેરક હું ભગવાન. અક્ષરાનંદ સ્વામી આ વાતને 476 નંબરની વાતની અંદર આ વાત મૂકેલી છે કે મહારાજે પોતાનો અંગત અભિપ્રાય, અમે કોણ છીએ એ બતાવ્યો. આપણે તો રોજ ગાઈએ છીએ ઓરડાનું પદ, જીવ ઈશ્વર તણો રે માયા કાળ પુરુષ પ્રધાન, સૌને વસ કરું રે સૌનો પ્રેરક હું ભગવાન, અગણિત વિશ્વની રે ઉદ્વતિ પ્રલય થાય. આજ મારે ઓરડે રે આવ્યા વિનાશી ઘડિયાળના કા. પણ એક એક ઘડીનો મર્મ પ્રસંગો સહિત જ્યારે સમજાય અને હવે જે ગાવાનો આનંદ આવે એ કંઈક અલગ હોય. પ્રેમાનંદ સ્વામીના ચાર પદના છેલ્લા પદ સ્વયં ભગવાન શ્રીહરિના પ્રસાદિક રૂપના પદ છે. પછી જે અંદરથી ગાવાનો આનંદ આવે, ઓહો આ મહારાજ મને મળ્યા છે, આવા મહારાજ મને મળ્યા છે. હું તો એમ સમજતો હતો કે બસ આ તો છપૈયામાં પ્રગટ થયેલા સહજાનંદ મળ્યા છે. ના, ભગવાનનું કોઈ પણ સ્વરૂપ હોય કોઈ સાધારણ હોતું જ નથી, સંપૂર્ણ સામર્થ્યથી હોય છે. જે તે સંપ્રદાયની અંદર જે તે સ્વરૂપની પૂજા ઉપાસના થતી હોય તેના ઈષ્ટ, તેના ભક્તજનોને માટે પોતાના ઈષ્ટ છે એ હંમેશને માટે મોખરે જ હોય છે. ચાહે રામ સ્વરૂપની ઉપાસના કરતા રામાનંદી સંપ્રદાયના ભક્તજનો હશે તો એમના માટે રામ સ્વરૂપ ઉપાસના માટે મોખરે હશે, વૈષ્ણવ સંપ્રદાય હોય તો વૈષ્ણવ સંપ્રદાયના ભક્તજનોને માટે ભગવાન બાલકૃષ્ણ લાલનું સ્વરૂપ એમના માટે મોખરે હશે, શિવ સંપ્રદાય હશે તો શિવ સંપ્રદાયના ભક્તજનોને માટે એમનું સ્વરૂપ એમના માટે મોખરે હશે, શક્તિ સંપ્રદાય હશે તો શક્તિ સ્વરૂપ એમના માટે મોખરે હશે, એમ ઉદ્ધવ સંપ્રદાય હોય તો ઉદ્ધવ સંપ્રદાયના આશ્રિત ભક્તજનોને માટે એમના ઠાકોરજી એમનું ઘનશ્યામ સ્વરૂપ છે એ સ્વરૂપ એમના માટે મોખરે હશે. કારણ કે ભગવાન સ્વામિનારાયણ મહાપ્રભુએ ક્યારે પણ કોઈ દેવી દેવતાની નિંદા કરી નથી અને
કરવા માટેની કોઈ છૂટી આપી નથી. એટલે તો ભગવાન શ્રી હરિએ શિક્ષાપત્રીની અંદર લખી નાખ્યું કે રસ્તામાં આવતા શિવાલય આદિ કે દેવ મંદિરને પણ આદરપૂર્વક નમસ્કાર કરવો. વિષ્ણુ શિવો ગણપતિ પાર્વતી ચ દિવા કર એતા પૂજ્યતમાન. અમે આટલા પંચદેવને પૂજ્યપણે માન્યા છે એટલે તો આપણા ઉદ્ધવજી સંપ્રદાય સ્વામિનારાયણ સંપ્રદાયની અંદર પંચદેવની પૂજા થાય છે. જે ઠાકોરજીનો થાળ નરનારાયણ દેવને જે થાળ જમાડવામાં આવે એ જ નરનારાયણ દેવનો થાળ છે. બાજુમાં બિરાજમાન સિદ્ધેશ્વર મહાદેવજી જમે છે. જે નરનારાયણ દેવની આરતીની જ્યોત લઈ અને આરતી ઉતારવામાં આવે એ જ નરનારાયણ દેવની આરતીની જ્યોતથી બાજુમાં બિરાજમાન ભોળાનાથની આરતી થાય છે. આ પરંપરા ભગવાન સહજાનંદ સ્વામી સ્વામિનારાયણ ભગવાને પ્રવર્તા આવેલી છે. આજ દિન પર્યંત સુધી ચાલી રહી છે. ભાગશાળી છો તમે બધા છેલ્લા 3 વર્ષથી કે જે મૂર્તિના તમે અહીંયા દર્શન કરો છો, જે બ્રહ્મચારી સ્વામીના તમે અહીંયા સેવા દર્શન કરો છો, નરનારાયણ દેવની કેટલાય વર્ષો સુધી પૂજા કરી છે અને એ અહીંયા બેસીને રાધાકૃષ્ણ દેવની પૂજા કરી રહ્યા છે. સાધુ તલસે છે નરનારાયણ દેવના દેરાની અંદર પગ મૂકવા માટે, માળા જપે છે. હજી સુધી નંબર લાગતો નથી. આ શરીર બ્રાહ્મણનું હોય તો મેળ આવે. એટલું જ નહીં, મહાપ્રતાપી બળદેવજી મહારાજ જ્યાં જેતલપુરની અંદર બિરાજે છે એમની કેટલાય વર્ષો સુધી એમણે પૂજા કરી છે. અહીંયા સાધુ તલસે છે. હજી રેવતી બળદેવજી હરિકૃષ્ણ મહારાજ જેતલપુર સંત મંડળ પૂજ્ય આત્મપ્રકાશ સ્વામી પૂજ્ય પીપી સ્વામીનું સંત મંડળ વર્તમાન સમયની અંદર છે. એની પૂર્વે પણ ઘણા બધા સંત મંડળ આવી ગયા પણ હજી સુધી સાધુને પૂજા નથી મળી. એ બ્રહ્મચારી પૂજા કરીને અહીંયા પૂજા કરે છે. ભાગશાળી છો. હું એમના મહિમા માટે કે એની નહીં પણ ભગવાન સ્વામિનારાયણ મહાપ્રભુએ જે પંચદેવની પૂજા કરી છે એની વાત છે. અને જેની કથા ગાઈ રહ્યા છે છપૈયાની, એ છપૈયાની અંદર ઘનશ્યામ મહારાજની ઘણા વર્ષો સુધી પૂજા કરી લો. એટલું નહીં પણ ધોળકાની અંદર, ધોળકા ને ધોલેરાની અંદર મદન મોહનજી મહારાજની પણ પૂજા કરેલી છે. વડતાલ લક્ષ્મીનારાયણ દેવની પણ આરતી ઉતારી. આ તો ખબર નહીં તમને બગાસું ખાતા ચેમનો લાડવો મળ્યો છે. એમને બગાસું ખાતા કેમનો આ લાડવો તમારા વાળો મળ્યો છે. બાકી હતું નહીં કોઈ કાળે, એ તો હવે મેનેજમેન્ટ જાણે કેમનો લાડવા આવ્યો. તો મોટા ગુરુજનોના જો શબ્દો કહું ને તો એમણે એમ કીધું હતું, કેમનું થયું ખબર ના પડી કે આ સેવા તારી ફળી, આ શબ્દો હતા. તો વાત એ ચાલતી હતી કે જ્યાં નરનારાયણ દેવ થાળ જમે છે ત્યાં જ મહાદેવજી થાળ જમે છે. કોઈ ભેદ નથી રાખ્યો. તો જેના માટે જે સ્વરૂપ પૂજનીય છે, જે સ્વરૂપ ઇષ્ટ છે, એ સ્વરૂપ એના માટે મોટું છે. મને ને તમને જે ભગવાનની પ્રાપ્તિ થઈ છે, જે ભગવાનના નામનો તિલક ચાંદલો કરીએ છીએ, જે ભગવાનના નામની ગળામાં કંઠી પહેરીએ છીએ, જે ભગવાનના નામનો મંત્ર જાપ કરીએ છીએ, ભગવાન નાના સૂના નથી. આટલી વાત યાદ રાખજો. અને આ અભિપ્રાય સ્વયં ભગવાન સ્વામિનારાયણ મહાપ્રભુનો છે. અને આ જ અભિપ્રાયને અયોધ્યા પ્રસાદજી મહારાજે રામ શરણજીને કહ્યો કે જ્યારે ભક્તિ માતાને સ્વયં ઘનશ્યામ મહારાજે કહ્યું છે. અને ભગવાનના ધામમાં જવા માટે શુદ્ધ થવું પડશે. પંચાળાની અંદર ભગવાન શ્રી હરિ જ્યારે સંતોની સાથે રંગે રમ્યા
રંગે રમી અને ભગવાન શ્રીહરિ જ્યારે સ્નાન કરી અને પછી જ્યારે આસન ઉપર બિરાજમાન થયા, હરી ઈચ્છાએ કરીને જીણાભાઈને સમાધિ થઈ. સમાધિની અંદર અક્ષરધામમાં ગયા અને અક્ષરધામની અંદર સમાધિમાં અનેક અવતારોએ ભગવાન શ્રીહરિની સ્તુતિ કરતા જોયા, અનેક દેવોને સ્તુતિ કરતા જોયા, અનેક ચમત્કારોને પણ જોયા. સમાધિમાંથી જીણાભાઈ જાગ્રત થયા. જાગ્રત થયેલા જીણાભાઈએ સમાધિમાં જે જે વાત જોઈ એ વાત સભાની અંદર એમણે કરી. પછી શ્રીજી મહારાજ બોલ્યા. ત્યારે શ્રીજી મહારાજે એ સમયે વાત કરી કે હે સર્વે મુનિજનો, હે સર્વે ભક્તજનો, અવતારનો અવતારી મને સર્વે અવતારનો અવતારી જાણે, પણ કોઈ અવતાર તુલ્ય ન જાણે. અમે તો અવતારના પણ અવતારી છે. મહારાજે આ વાત ત્યાં કરી. અમને અવતારનો અવતારી જાણે, પણ અવતારને તુલ્ય કોઈ ન જાણે. વચનામૃતને ક્યારેક વાંચજો, અવતાર અને અવતારીનો ભેદ સમજાશે. એ જ વાતની પુષ્ટિ ઘનશ્યામ મહારાજે માં ભક્તિદેવીને કરાવી. અવતારનો હું અવતારી, પુરુષોત્તમ નિરવિકારી. અવતારનો કોઈ ન જાણતા, અને અમારો જે એક દ્રઢ આશરો રાખે, પ્રેમ પૂર્વક અમારી જે ભક્તિ કરે, ભક્તિ તો ખરી પણ કેવી? પ્રેમ પૂર્વકની. પ્રેમ પૂર્વક અમારી જે ભક્તિ કરે, અખંડ મારું નામ રટણ કરે, અખંડ મારું ધ્યાન કરે, અને પિંડ બ્રહ્માંડથી પ્રીતિએ રહિત થાય, બ્રહ્મ થઈ અને પરબ્રહ્મને એવો જે હું તે મને, મહારાજ કહે છે મને સંદેહ રહિત ભજે, શંકા નહીં, સંદેહ રહિત, કોઈ સંદેહ ન હોવો જોઈએ, સંદેહ રહિત મને ભજે, અને મારી મૂર્તિમાં અખંડ મનને પરોવીને રાખે, કામ ક્રોધાદિક અંતઃશત્રુને મૂળમાંથી ઉખેડી નાખે. સટ ઉર્મીએ રહિત જ્યારે થઈ જાય, સોનાને ધૂળ સમાન સમજે, પોતાની જીભ ઇન્દ્રિય જીહવા ઇન્દ્રિયને નિયમમાં રાખે, વાસનાએ રહિત થાય, માન રહિત વર્તે, ને આલોક થકી ઉદાસ રહે, આ પ્રમાણે જે વર્તશે તે અમારા અક્ષરધામને પામશે. આ અભિપ્રાય મહારાજે આપેલો પંચાળાની અંદર જીણાભાઈને ત્યાં. અને એ અભિપ્રાયને મહારાજે સ્વયં પોતે પણ ચોથા પદની અંદર લખ્યો. મહારાજે પ્રસંગની વિસ્તારપૂર્વકની વાત ક્યાં કરી, પણ પ્રેમાનંદ સ્વામીના એ પદરચનાઓની અંદર, પ્રાસાદિક પદની અંદર ભગવાન શ્રીહરિએ સ્વયં પોતે પોતાનો અભિપ્રાય મૂકી ભક્તજનોને કહ્યું કે આ પ્રમાણે વર્તશો તો તમે મારા ધામને પામશો. સૌ હરિ ભક્તને રે જાવું હોય મારે ધામ, તો મુને સેવજો રે. તમે શુદ્ધ ભાવે થઈને સામ સૌ હરિ ભક્તને રે જાવું હોય મારે ધામ, તો મુને સેવજો રે. તમે શુદ્ધ
ખુદ ભાવે રે થઈ નિષ્કામ સૌ હરિ ભક્તને રે રહેવું હોય મારે પાસ તો તમે મેલજો રે નિત્યા પંચ વિષયની આસ મુજ વિના જાણજો તોડજો રે જૂઠા જાણી કુટુંબ પરિવાર સૌ તમે પાળજો રે સર્વે દ્રઢ કરી મારા નેમ તમ પર જશે રે ધર્મને ભક્તિ કરશે સૌ હરિ ભક્તને રે જાવું હોય મારે ધામ તો મને સેવજો રે તમે શુદ્ધ ભાવે થઈ નિષ્કામ તમે શુદ્ધ ભાવે થઈ નિષ્કામ અવતાર નો હું અવતારી પુરુષોત્તમ નિર્વિકારી બીજા તો બધા છે પરતંત્ર અમે તો છીએ સ્વતંત્ર તમે પૂર્વે ભજ્યા અવતાર કરી અમારી ભક્તિ અપાર પણ હતી ઈચ્છા તવ મન જાણે હરી થાય મારા તન હે માં ભક્તિ દેવી તમે અને પિતા ધર્મદેવે પૂર્વે કેટલી તપસ્યાઓ કરી છે અને એ વખતે તમારા મનમાં એક ભાવ હતો કે ભગવાન છે મારા પુત્ર થાય મારે ત્યાં દીકરો થઈને આવે અમારા વિશે પુત્રનો ભાવ હતો અને એ જ ભાવે કરીને માં અમે તમારે ત્યાં દીકરો થઈને આવ્યા છીએ પ્રાકૃતની બાળક પ્રાકૃત બાળકની જેમ સંસારના બાળકની જેમ કોઈ મનુષ્યને ત્યાં દીકરો જન્મ લે અને એ જેમ સ્વાભાવિક સહજ આચરણ કરે એમ અમે તમારે ત્યાં બાળ સહજ આચરણ કરીએ છીએ પણ માં અમે કોણ છીએ સ્વયં પુરુષોત્તમ નારાયણ અક્ષરધામના અધિપતિ આ તો અમે સહજ લીલા કરી અને પ્રાકૃત ભાવથી આ તો તે જ તમને દેખાડ્યું ખાલી કે તે જ પાછું ભગવાને જમણા ચરણના અંગૂઠામાં પાછું સમાવી લીધું માને એમ થયું મનમાં ઓહો મારી ગોદમાં તો પરબ્રહ્મ બિરાજે છે સ્વયં ભગવાન છે અને ભગવાનને મનમાં એમ થયું કે હવે માને જો ભૂલવાડીશ નહીં ને તો એમ થશે કે મારી ગોદમાં ભગવાન છે તો માત્સલ્ય ભાવ પ્રેમ ભાવ નહીં મળે માને જો મનમાં એમ થઈ જશે કે હા તો ભગવાન છે તો સિંહાસનમાં જ બેસાડી દેશે અને સિંહાસનમાં બેસાડીને પછી રોજ આરતી કરશે અને એ નવડાવશે ને વાઘા પહેરાવશે ને વસ્ત્ર પહેરાવ હલવાઈ નહીં દે જાળી હલવાઈ નહીં દે પછી તો ખાલી પડદો પાડશે મારે તો એમને જ બેસી રહેવું પડશે ભાવ ભગવાન પણાનો આવી જશે તો પછી તો ગામ આખાને ભેગા કરશે અને મારી સામે બેન ભજન કીર્તન કરશે મને તો રમવાય નહીં મળે એટલે તરત જ ભગવાને પાછો સ્મૃતિ ભૂલાવી દીધી વિસ્મૃતિ કરાવી દીધી એ સમયે અને માં વિચાર કરવા લાગે ઓહો મારો ઘનશ્યામ તો બહુ પરાક્રમી છે આહા ઘણો પરાક્રમી છે આમ વિચાર કરવા લાગ્યા અને એ જ સમયે ભક્તોને આનંદ થાય અને અસુરોને ઉપદ્રવ થાય ને એવા સમયમાં એક પૂર્વના વૈરને યાદ કરી અને એક અઘોરી જેવો અસુર છે છપૈયાની અંદર આવે છે અઘોરી જેવો અસુર છપૈયામાં એટલે આવ્યો કે અશ્વથામા છે એ અશ્વથામા જે દ્રોણાચાર્યના પુત્ર અને દુર્યોધનનો જે મિત્ર છે અશ્વત્થામા એટલે અજ્ઞાન
એ અશ્વથામાએ ભગવાન પ્રગટ થયા છે કે નહીં એ જોવા માટે એના એક મિત્રને છપૈયા મોકલ્યો છે. જા જોતો આવજો. કે અશ્વથામા એટલે અજ્ઞાન, અજ્ઞાન એટલે કોઈ શાસ્ત્રનું જ્ઞાન નથી ને એ ના અજ્ઞાન. એટલા માટે કહ્યું કે ભગવાન સ્વયં શ્રી કૃષ્ણ પરમાત્મા છે એ જાણવા છતાં, ખબર હતી છતાં પણ ન સ્વીકારવું, ન માનવું, એ અજ્ઞાન. જાણવા છતાં ન સ્વીકારવું, ન માનવું, એ અજ્ઞાન. અજ્ઞાનનો અર્થ જ્ઞાનનો અભાવ નહીં, માનવું નહીં, સ્વીકારવું નહીં, એ છે. જાણીએ છીએ છતાં ન માનીએ, એ અજ્ઞાન. ખબર હતી એને ભગવાન છે આ કૃષ્ણ પરમાત્મા, છતાં ન માન્યું. અને જે અજ્ઞાનના યોગે કરીને એવા અજ્ઞાનીનો જે સંગ કરે, અથવા તો એવા અજ્ઞાનીનો સંગ થઈ જાય, તો એ અજ્ઞાની તેના જેવો જ થાય સંગે કરીને. અશ્વથામા અજ્ઞાની, પણ એનો મિત્ર એનો સંગ થયો એટલે એ પણ અજ્ઞાની. અઘોરીનો રૂપ ધારણ કરી અને છપૈયામાં આવે છે. છપૈયાની અંદર પ્રવેશ કરે છે. જ્યારે છપૈયામાં આવ્યો એટલે છપૈયામાં આનંદ આનંદ વર્તાતો હતો. ભગવાનના દર્શન કરવા આપણે જઈએ એટલે મૂર્તિને જોઈએ છીએ, એમાં ભગવાનને જોવા નીકળ્યો છે. અશ્વત્થામાએ કહ્યું, જા જોતો આય, ભગવાન પ્રગટ થયા કે નથી થયા જોતો આય. આ તો ખાલી જોવા માટે જ આવ્યો હતો. આપણે નહીં ગણાને કહીએ, જા જોતો હોય ને કથા ચાલુ થઈ કે નહીં, જોતો હોય ને પછી જઈએ કે મંગલાચરણ કરી લીધું કે પછી જઈએ કે જરાક સેટ થઈ જાય ને પછી ગોઠવાઈએ કે. એટલે ઘડિયાળ જોતો ખરો કેટલા વાગ્યા પૂરું થાય પછી જઈએ કે, જોવા જ મોકલો. જોતો આવ્યો તો જરાક કાઉન્ટર ઉપર ગોઠવાઈ ગયું. હા ગોઠવાઈ ગયું, ડીસો આવી ગઈ છે. હા તો હવે જઈએ, જોવા મોકલ્યો તો ખાલી. ભગવાન પ્રગટ થયા છે કે નહીં આ જોવા માટે મોકલ્યો, મિત્ર તો ખાલી જોવા જ આવ્યો છે. છપૈયામાં પ્રવર્તેલા આનંદને જોઈ અને અઘોરીની દુષ્ટ બુદ્ધિનો વૈર બુદ્ધિવાળો જે હતો એના અંતરમાં પણ એક અનુભૂતિ થઈ કે અહીંયા ક્યાંક ઠાકોરજી બેઠા હોવા જોઈએ, અહીંયા ક્યાંક ભગવાન બેઠા હોવા જોઈએ, એવી અનુભૂતિ એને થઈ. જો હૃદય ગમે તેવું હોય પણ કોઈ કથા પ્રસંગની અંદર, કોઈ સભા પ્રસંગની અંદર, કોઈ સ્થાન ઉપર આવીને બેસે, જાણતો હોય યા ન જાણતો હોય, શેની કથા ચાલે છે, કોની કથા ચાલે છે, કોના વિશેનો સત્સંગ ચાલે છે એને કંઈ જ ખબર ના હોય, કદાચ ને ચાર મિત્ર ભેગા થઈને કોઈ મંદિરની અંદર દર્શન કરવા આવ્યા હોય, એમાં એક જ મિત્ર સત્સંગી હોય, સત્સંગ વિશે જાણતો હોય થોડું ઘણું, એના ઇષ્ટ હોય અને ત્રણ મિત્રો એની સાથે એમનેમ આવ્યા હોય, પણ સહજની અંદર આવીને બેસે ને એટલે એને પણ અંતરની અનુભૂતિ તો થાય જ. સહેજે સહેજે આવીને બેસે ને અંતરમાં અનુભૂતિ થાય, જાણે કે ન જાણે ભગવાનને, પણ એને એમ થાય કે અહીંયા ભગવાન હશે. પ્રતીતિ એને થાય અહીંયા ભગવાન હશે. આપણને તો આવી પળે પળે પ્રતીતિ થાય છે. આ તો વૈર બુદ્ધિવાળો હતો, અઘોરી હતો, છતાં પણ એને પરમાત્મા અહીંયા છે, ભગવાન અહીંયા છે એવી પ્રતીતિ થઈ. એણે ગામમાં પ્રવેશ કર્યો, ગામની અંદર આનંદને વર્તતો જોયો એટલે ગામમાં એણે પૂછ્યું કે અહીંયા કોઈ ભગવાન છે, તો કહ્યું કે ધર્મને ત્યાં પુત્ર પ્રગટ થયા એનો આ આનંદ છે. જ્યારથી ઘનશ્યામનો જન્મ થયો છે ત્યારથી આ આનંદ છે. ધર્મદેવના ઘરે આવ્યો, એને થયું કે તો એ જ પુત્ર હોવો જોઈએ કે જેની હું જોવા માટે આવ્યો છું, બીજો નહીં. એટલે ધર્મદેવના ઘરે આવ્યો, ઘરે આવીને ભગવાનને જોવા છે.
કન્ફર્મ કરવું છે, જન્મ થઈ ગયો કે નથી થયો, પ્રગટ થયા કે નહીં, અશ્વત્થામાએ મોકલ્યો છે એટલે કન્ફર્મ કરવા, ખાલી જોવા માટે જ આવ્યો છે. પારણાની પાસે આવીને એણે ભગવાન જ્યાં પારણામાં પોઢેલા છે અને જ્યાં ભગવાનને જોવા માટે એ અઘોરીએ ઘરની અંદર પ્રવેશ કરી પારણામાં ડોક્યું કર્યું, નજર કરી. ભગવાનને જોવા માટે પોતાના બે નેત્રો વડે ભગવાનને પારણાની અંદર સૂતેલા જોવા માટે જ્યાં નજર કરી અને એવામાં ભગવાને વાંકી પ્રકૃતિ કરી. કરી વાકી પ્રકૃતી ત્યાં વાલે પ્રભુના કોપને કોણ જાલે. કરી વાકી પ્રકૃતી ત્યાં વાલે પ્રભુના કોપને કોણ જાલે. વક્ર તતકાળ કરી વાગી પ્રકૃતિ ત્યાં વાલે પ્રભુના કોપને કોણ જાલે. પ્રભુના કોપને કોણ જાલે. વાકી દ્રષ્ટિ ભગવાનને જ્યાં જોવા અંદર પારણામાં દ્રષ્ટિ કરી ભગવાને વક્ર દ્રષ્ટિ કરી ત્યાં બળ્યો. અજ્ઞાન છે, જ્ઞાનની અંદર જાદુ ટકી શકતો નથી. સત્પુરુષની પાસે જવાથી અજ્ઞાન છે, અજ્ઞાન બળી અને રાખ થઈ જાય છે. ભગવાને જ્યાં વાકી દ્રષ્ટિ કરી અને વાકી દ્રષ્ટિ કરતાની સાથે જ આસુર છે બળવા લાગ્યો છે, તરત જ બળ્યો છે. પરમાત્માની દ્રષ્ટિ જેના ઉપર પડે એ જીવ અજ્ઞાની હોય, આસુરી વૃત્તિવાળો હોય, એ બળી અને ખાક થઈ જાય. પરમાત્માની દ્રષ્ટિમાં બહુ તાકાત છે. એટલે તો આપણે ભગવાનના દર્શન કરવા મંદિરે આવીએ છીએ. મંદિરે આવીને ભગવાનને આપણે જોઈએ છીએ, ભગવાનના દર્શન કરીએ છીએ. આપણે તો ભગવાનના દર્શન કરીએ છીએ, પણ સાથે સાથે ભગવાન શું કરે છે? આપણને જુએ છે. જુએ છે કે નહીં? હા કે ના? જુએ છે ને. આપણે ભગવાનને જોઈએ છીએ ને ભગવાન આપણને જુએ છે. સરખા રહીને જો ભગવાનને જોઈએ તો ભગવાન જુએ. હ, એ કાલે કીધું હતું. આપણે પરમાત્માને જોઈએ ને પરમાત્મા આપણને જુએ છે. આપણે જોઈએ માં નવાઈ નથી, પણ ભગવાન આપણને જુએ એ નવાઈ છે. આપણી દ્રષ્ટિમાં કંઈ સારા ન હોય, હારાવટ ન હોય, આપણી દ્રષ્ટિમાં પણ પરમાત્માની દ્રષ્ટિ જો આપણા ઉપર પડી જાય કામ થઈ જાય. આપણે તો મન જાણે ભગવાનના દર્શન કેવા કર્યા, મન જાણે. હું તમને એક સવાલ પૂછું કે આજના ફૂલના શણગારની અંદર કેટલા ફૂલ છે વાદળી કલરના છે, બોલો. જોયા વગર પડદો બંધ કરી દઉં, પછી તમને પૂછું. હાલો, ફૂલના શણગારમાં, ફૂલના હારમાં વાદળી કલરના ફૂલ કેટલા છે, બોલો. બધાની દ્રષ્ટિ વાદળી કલર ઉપર પડી છે. કેવા દર્શન આપણે કરીએ છીએ એ તો મન જાણે, પણ ભગવાને એકવાર આપણી સામું જોઈ લીધું, આપણો બેડો પાર થઈ ગયો.
અને એ જ દિવસે બધા જ આપણા સાધન જે છે, સાધન બધા જ એ સમયે પૂર્ણ થઈ ગયા છે. ભક્તાનંદ સ્વામી કહે છે, નેણા ભરીને તમે જેને નિરખો છો વાલા, હે વાલા. નેણા ભરીને તમે જેને નિરખો છો વાલા, તેને નથી કરવું રે તું સાધન કોઈ રે. વાલા તારા નેણને જોઈ રે, નેણને જોઈ, નેણને જોઈ, નેણને જોઈ, નેણને જોઈ, નેણને જોઈ રે. વાલા તારા નેણને જોઈ રે, રહ્યું મારું માનડું મોહી રે. નેણને જોઈ, નેણને જોઈ, નેણને જોઈ રે, રહ્યું મારું સુખકારી. નેણા તમારા વાલા અતિ સુખકારી, નિરખતા ના કે છે સંતાપને પ્રોઈ રે. વાલા તારા નેણને જોઈ રે, નેણ ઢોલકી રેવા દો, નેણને જોઈ, નેણને ઢોલકી રેવા દો. આજે મારું બહુ સુંદર પદ છે અને ટ્રાય અમારા ગાયક ગૌરાંગભાઈ અને દિલીપભાઈ બહુ સરસ ગાય છે અને એમણે સાથ છ દિવસથી બહુ સરસ આપી રહ્યા છે. એક વખત આ ગાયકો માટે તાળી વગાડો. સાથે અમારા તબલજી ઢોલકા વાદક. ઓલરાઉન્ડર અને સૌથી સૌથી નાનામાં નાના અમારા બે બાળ કલાકારો, બે બાળ કલાકારો. મને તો જગદીશભાઈ એક વાત જાણવા મળી છે, બહેનો વિભાગની છે, પણ વાત એવી જાણવા મળી છે કે બહેનો વિભાગમાં એક નાનકડી એવી સાવ નાની એક બાળા છે. ઉંમર કદાચ એની 5-7 કે 8 વર્ષની ઉંમર છે, પણ શું ગાય છે. આહા, જેણે સાંભળ્યું છે અને હાર્મોનિયમ ઉપર, હા, ગાય છે એટલું નહીં પણ ક્યારેક પ્રવચન આપે છે સરસ મજાનું કીર્તનો, અદ્ભુત ગાય છે. મને નામે નથી ખબર ને ઠામે નથી ખબર, મને તો આટલી વાત જાણવા મળી, કોણ છે એ નથી ખબર. શોધજો અને પછી કહેજો એટલે આપણે સભામાં નામ લઈ શકીએ. કોની? આર્યનની બેન. શું નામ છે? ભક્તિ. ભક્તિ, દિલીપભાઈના ફેમિલીમાંથી છે. સંજયભાઈની દીકરી. વાહ, બહેનોમાંય આવા રત્નો પડ્યા છે એમ, ખાલી ભાઈઓમાં છે એમ નહીં. આ તો બહેનોને આપણે ચાન્સો નથી આપતા. તો એમને એમ કહીએ કે આ તમારે મહિલા મંડળ એને 2-4 કલાક 4-5 દિવસથી પારાયણ કરો, ભાઈઓને રજા. હવા રત્નો અહીંયા છે. આજ ભક્તિ અને આજ સત્સંગ આપણા માટે મહત્વનું છે. તો મૂળ વાત કે ભગવાન જેને જુએ છે, નેણા ભરીને તમે જેને નિરખો છો વાલા, તેને નથી કરવું રે તું સાધન કોઈ રે. વાલા તારા નેણને જોઈ રે, રહ્યું મારું મનડું મોઈ રે. નેણને જોઈ, નેણને જોઈ, નેણને જોઈ, નેણને જોઈ, નેણને જોઈ રે. વાલા તારા નેણને જોઈ રે, રહ્યું મારું મનડું બ્રોઈ રે. નેણને જોઈ, નેણને જોઈ, નેણને જોઈ, નેણને જોઈ, નેણને જોઈ રે. વાલા તારા નેણને જોઈ.
મોહી રે નેડા ભરીને તમે જે નેર ખોચો વાલા નેણા ભરીને વાલા જેને નીર ખોચો તેને નથી કરવું વાલા તેને નથી કરવું રે કોઈ સાધન રે જેને ભગવાન જુએ છે એને પછી કોઈ સાધન કરવા રહેતા નથી. જેના ઉપર ભગવાનની દ્રષ્ટિ પડી જાય એને પછી કોઈ જ સાધન કરવા ન રહે, બધા સાધન પૂર્ણ થઈ જાય છે. મુક્તાનંદ કહે નેણા તણો એ રસ, ગન્ને કા રસ નહીં નેણ કા રસ. મુક્તાનંદ કહે નેણા તણો એ રસ, ગોપીજન જેવા પ્રેમી જાણે સોઈ રે, વાલા તારા નેણને જોઈ રે. આહા, ભગવાનની દ્રષ્ટિ પડી, કામ થઈ ગયું. એકવાર ભગવાન જેના સામે જોઈ લે પછી એને સાધન તો કાંઈ ન કરવા પડે, પણ જેમ પેલો દૈત્ય અસુર જે ભગવાનને મારવા આવ્યો બળીને ખાખ થયો, રાખ પણ ન રહી એ ઉડી ગઈ. અજ્ઞાનની રાખ પણ ભગવાન રહેવા દેતા નથી. થોડુંક પણ જો બિયારણ રહી ગયું તો ફરી પાછું એ ફૂટી નીકળશે. ભગવાન રાખનો ઢગલો પણ ન રહેવા દીધો. અજ્ઞાન ઉડે ને પછી એની રાખ પણ રહેવા ન દે, રાખ સાથે જાય. જેનું અજ્ઞાન ભગવાન ટાળી દે એકવાર પછી એને ફરી પાછું આવવું રહેતું નથી. ભગવાને આ દૈત્યને બાળીને ખા કર્યો. રામ પ્રતાપભાઈએ આશ્ચર્ય જોયું, દોડીને ઘરની અંદર આવ્યા. ધર્મદેવ ઘરની અંદર દોડીને આવ્યા, થયું આ શું થયું. માં ભક્તિદેવી સુરજાબાઈના ઘરે ગયા હતા ને ત્યાંથી દોડીને ઘરે આવ્યા. વાત સાંભળી, કોઈ અઘોરી જેવો આવ્યો તો, અઘોરી જેવો ઘરની અંદર આવ્યો તો કે હા વાત બરાબર છે, અઘોરી જેવો આવ્યો તો, પણ અહીંયા આવીને જોયું તો કાંઈ મળે જ નહીં. ઘનશ્યામ તો પારણામાં પોઢેલા હતા, તો આવ્યો એ ગયો ક્યાં. ત્યારે ઘનશ્યામ મહારાજે એ સમયે દર્શન દયા અને દર્શન દઈને ભગવાને એમ કહ્યું કે તમે જ્યારે વૃંદાવનની અંદર આવ્યા હતા, ધર્મદેવ અને ભક્તિ માતાને કહ્યું, વૃંદાવનમાં જ્યારે આવ્યા હતા ને પાછા ફરતા વખતે વનની અંદર તમને અશ્વથામા મળ્યો હતો ને એ અશ્વથામાએ ક્રોધે કરીને તમને કહ્યું હતું કે ભગવાન પ્રગટ થશે, કૃષ્ણ પ્રગટ થશે, તવ ગેર શસ્ત્ર ધરે નહીં. ભગવાન જ્યારે પ્રગટ થાય તો તમારા ત્યાં પરમાત્મા આવશે તો હાથમાં શસ્ત્ર ધારણ નહીં કરી શકે. એ શ્રાપ જે આપ્યો હતો એ અશ્વત્થામાએ પોતાના સખા મિત્ર અઘોરી જેવાને અહીંયા અમારી ખબર કાઢવા માટે મૂક્યો હતો કે જાઓ જઈ આવો કે હરિપ્રસાદને ત્યાં ભગવાન પ્રગટ થયા છે કે નથી થયા, જાઓ ખબર કાઢતા હો. આ તો અમે થોડોક ચમત્કાર દેખાડ્યો છે, બહુ નહીં કે. ભગવાન કહે છે કેટલો? થોડોક. આ તો રમત કરી લગાર, થોડો દેખાડ્યો ચમત્કાર. બસ થોડોક જ ભગવાન કહે છે અમે ચમત્કાર દેખાડ્યો. આ થોડોક ચમત્કાર કહેવાય? બાળીને ખાખ કરી નાખ્યો, રાખ રહેવા નથી, અજ્ઞાન એનું ઉડાડી નાખ્યું. અને એ અઘોરીનું ભગવાને નજર કરી અને અઘોરીનું તો કામ થઈ ગયું છે. ભલે એને મૃત્યુ મળ્યું પણ એ અઘોરીને ભગવાનની સન્મુખ પરમાત્માની દ્રષ્ટિ પડી અને એ દ્રષ્ટિને કારણે બદ્રિક આશ્રમની અંદર જઈ તપ કરી અને તપસ્યા કરી અને પુનઃ એને આ સત્સંગની અંદર જન્મ પ્રાપ્ત થયો હશે. તો ભગવાનની દ્રષ્ટિ આપણા ઉપર પડે એ બહુ જ મહત્વનું છે. એટલા માટે ભગવાનના દર્શન ખુલ્લી આંખે કરવા, બંધ આંખે ક્યારે ભગવાનના દર્શન ન કરવા. આપણે ભગવાન આગળી બંધ આંખે દર્શન કરીએ છીએ. પરમાત્માને જોવાના છે, નિરખવાના છે, દર્શન કરવાના છે, અંદર ઉતારવાના છે. અને ભગવાનની દ્રષ્ટિ આપણા ઉપર પડે ચાર આંખ ભેળી થવી જોઈએ, એની જગ્યાએ આપણે આપણી આંખો બંધ કરીએ છીએ. બંધ એટલા માટે આંખો કરીએ કે આપણે આંખો ખુલ્લી રાખીને ભગવાન સામે ઊભા રહી શકીએ એમ. એટલે આંખો દ્રષ્ટિ ખુલ્લી રાખીને પરમાત્માના દર્શન કરવા, એ જ પરમાત્માના ચરણોમાં પ્રાર્થનાની સાથે આજની કથાને પણ વિરામ. સહજાનંદ સ્વામી મહારાજની જય. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર્માત્મજ વાસુદેવમ હરે માધવમ કેશવમ ગામદમ કારણ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે. સહજાનંદ સ્વામી મહારાજની જય.